હેલો સિવિલ એન્જિનિયર્સ ગુડ ઇવનિંગ ટુ ઓલ આજે આપણે સર્વેંગનો સેશન કરવાયા આવ્યા છીએ બરાબર તમારા ફ્રેન્ડ સર્કલમાં જે બી હોય બરાબર એ બધાને શેર કર દો લિંક જેથી એમને પણ ફાયદો થાય અને આ વસ્તુ ભણી શકે બરાબર હવે આપણે સર્વેંગ લેક્ચર લાગવાનું કારણ શું તમને એવું થતું હશે કે ભાઈ બીજા ને સર્વેઇંગ જ કેમ આપણે આજે ચાલુ કર્યું બરાબર તો એનું કારણ છે કે સર્વેંગની એક્ઝામ આવી રહી છે બરાબર સર્વેયરની તો સર્વે યરની એક્ઝામની વાત કરીએ તો સર્વેયરની એક્ઝામમાં પ્રીવિયસ યરના પેપરોમાં આપણને જોવા મળ્યું છે કે સર્વેંગ વધારે પૂછાય છે પ્લસ જે બીજા અધર પેપર જેમ કે વર્ક આસિસ્ટન્ટ હોય એ બધામાં સર્વેનું કન્ટેન્ટ તો હોય જ છે એના સિવાયની આપણે ક્લાસ ટુની કોઈ એક્ઝામ લઈએ ક્લાસ વનની એક્ઝામ લઈએ તો સર્વેનું એક કોમન વેટેજ જ છે બરાબર છે એ તો પૂછાતું જ હોય છે એટલે સર્વેઇંગ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કહી શકાય પ્લસ આપણી તો વેકેન્સી જે છે એટલે આપણને બહુ જ ફાયદારૂપ થશે ડન તો આજે જે હું લેક્ચરમાં ભણાવવાનો છું એ લેક્ચર છેક સુધી તમારે જોવાનો છે આખા લેક્ચરમાં આખા લેક્ચરમાં હું તમને થિયરી સમજાવીશ એ થિયરીને આપણે ઇન ડિટેલ કરવાની છે બરાબર કેમ કે એક્ઝામમાં તમને શું થતું હોય છે કે આવડતું બધાને હોય છે સો ટકા પણ એક્ઝામનું પ્રેશર જ કંઈક અલગ હોય એટલે એક્ઝામમાં શું થતું હોય બધું આવડતું હોય છતાંય આપણે ભૂલ કરી દઈએ બધું આવડતું હોય છતાં પણ આપણે ભૂલ કરી દઈએ છીએ શું કામ ત્યાં થોડી વારમાં કંઈક માઇન્ડ ડાયવર્ટ થઈ જાય કંઈક કન્ફ્યુઝન થઈ જાય બીજા સબ્જેક્ટ જોડે કમ્પેરિઝન થઈ જાય આવી બધી વસ્તુ આપણી થતી હોય છે ડન તો જેટલા કન્સેપ્ટ પાકા કર્યા હોય જેટલા કન્સેપ્ટ પાકા કર્યા હોય એટલા એક્ઝામ પાસ કરવાના ચાન્સીસ વધી જાય ડન તો આખા લેકચરમાં હું તમને શું કરાવીશ થિયરી અને એના એમસીક્યુ જે પ્રીવિયસ યરની સર્વેયર છે વર્ક આસિસ્ટન્ટ છે ડબલ એ ની એક્ઝામ છે ક્લાસ થ્રીની સિવિલની દરેકે દરેક એક્ઝામ જેમાં આ ટોપિકમાંથી પૂછાયેલા ક્વેશ્ચન જે તમને સોલ્વ કરીને બતાવીશ કે ભાઈ આ થિયરી ભણ્યા પછી કેટલું ઇઝીલી ક્રેક થઈ ગયું તમારાથી કેટલા ઇઝીલી તમને એમસીક્યુ આવડી ગયા ડન છે તો એ વસ્તુ આપણે વાત કરીએ ડન તો અહીંયા લખેલું છે ભાઈ કે સર્વેઇંગનું સેશન છે એના પછી આગળ જઈએ આ બેચની ડિટેલ છે એ પછી વાત કરીએ આજનો આપણો ટોપિક છે ટેપ્સ બરાબર હવે ટેપ્સ ટોપિક લેવાનું કારણ શું કેમ કે સર્વેઈંગ નાનું નથી બહુ જ મોટું છે અને આપણે તો સર્વેઈંગને ઇન ડિટેલ ભણવાનું છે એનું કારણ છે કે આ સર્વેયરની બેચ છે બરાબર વર્ક આસિસ્ટન્ટ સર્વેયર બધું જ આમાં કમ્બાઈન છે પણ આપણે એવો ટાર્ગેટ કરીએ કે ભાઈ સર્વેયરની બેચ છે તો સર્વેઇંગ વધારે પૂછવાનું છે એટલે પહેલો સર્વે ભણાવવાનો હેતુ આ છે બીજો આ ટોપિક લેવાનો કારણ શું છે ભાઈ સાહેબ તમે ટેપ્સ જ કેમ પસંદ કર્યું બરાબર તો આપણે આખા લેક્ચરમાં આખું સર્વેઇંગ તો ભણી ના શકીએ તો ટેપ્સમાંથી જે એમસીક્યુ પૂછાતા હોય છે બહુ સારા એવા એમસીક્યુ નીકળે છે અને એમાં ભૂલ પડવાના ચાન્સીસ પણ વધારે હોય છે એટલા માટે મેં આ ટોપિક સિલેક્ટ કર્યો છે આ ભણશો એટલે બહુ જ ઇઝીલી તમારાથી સોલ્વ થઈ જશે અને બહુ જ મજા આવશે લેક્ચર ભરજો તમારા ફ્રેન્ડ જોડે શેર પણ કરજો જેથી એને માહિતી મળશે તમે કોર્સ લો ના લો સેકન્ડરી થિંગ છે પણ આ વસ્તુ તમને સો ટકા કામ આવશે ડન છે ચલો તો ટેપ્સમાં આજે આપણે શું ભણવાનું છે એની વાત કરીએ તો પહેલાં લખ્યું છે મેં ટેપ અહીંયા લખ્યું છે ટેપ હવે ટેપ કેના માટે યુઝ થાય તો લિનિયર મેઝરમેન્ટ કરવા માટે ગુજરાતીમાં કહીએ જો આખો આપણો ઇંગ્લિશ ગુજરાતી છે પણ ગુજરાતીમાં જ હું તમને બધું એક્સપ્લેન છું લખ્યું હશે બધું ઇંગ્લિશમાં સો ટકા પણ ટોટલી તમને પ્યોર ગુજરાતીમાં હું ભણાવવાનો છું ડન છે તમને ટોટલી કેમાં ભણાવવાનું છે ગુજરાતીમાં એટલે આખી સમજણ આપણે ગુજરાતીમાં જ લેવાની છે એટલે છેક સુધી રેજો તમને ખ્યાલ આવશે બધું જ ડન તો ટેપ એ કેના માટે યુઝ થાય જનરલી લિનિયર મેઝરમેન્ટ લિનિયર એટલે લંબાઈ માપવી હોય આજે તમે ઘરની બહાર નીકળો કોઈ વસ્તુની તમારે લંબાઈ માપવી હોય તમે શું કરશો હવે તો બધા સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે એમ છોડો સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે લઈને જવું હોય તમારા પાસે શું હોવું જોઈએ એક તો ટેપ કાં તો ચેઇન બરાબર ચેઇન ટેપ એના સિવાય બી ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે ઈડીએમ છે બરાબર પણ એ બધું પછી આપણે જોઈશું બરાબર લેક્ચરોમાં જોઈશું આગળ પણ અત્યારે એમાંની એક વસ્તુ છે ટેપ બરાબર તમે દર્દીના કપડાં સીવડાવવા જાઓ તો શટની અને હાથની લંબાઈને બધું માપવા માટે શું વાપરતા હોય ટેપ વપરાય ને ટેપ તો ટેપ આપણે કેના માટે યુઝ કરશું લિનિયર મેઝરમેન્ટ એટલે કે ડિસ્ટન્સ યુઝ કરવા માટે વાપરશું બીજું અહીંયા લખ્યું છે કરેક્શન બરાબર હવે ટેપમાં આપણે ટેપના પ્રકાર તો જોવાના છે એ તો છે જ પાછળ પણ અહીંયા મેં પહેલો પોઈન્ટ રાખ્યો છે કરેક્શન તો સાહેબ કરેક્શન તમે કેમ પહેલાં રાખ્યું તો કરેક્શન જે છે ટેપનું એ વસ્તુ થોડી ઇમ્પોર્ટન્ટ છે એમાંથી ક્વેશ્ચન્સ બહુ આવે છે બરાબર અને ઘણા છોકરા મારી પાસે ભણતા હોય ઘણી વાર આયા હોય તો એવું કહેતા હોય પ્રશ્ન પૂછાયો મને આવડતો તો છતાં એમાં ભૂલ થઈ ગઈ છે તો પેલા ટેપ વિશે આપણે જોયું કરેક્શન છે શું ને કહીએ તો એને સુધારો કહેવાય શું કહેવાય સુધારો કરેક્શન એટલે શું કહેવાય સુધારો બરાબર તમે કઈક ભૂલ કરો ભૂલ કરો એને આપણે કહીએ છીએ એરર ભૂલ હોય એને આપણે કહીએ છીએ એરર અને ભૂલને જે સુધારી એને શું કહેવાય કરેક્શન કહેવાય ડન છે તો ટેપમાં કઈ કઈ ભૂલ આવે એ વસ્તુ આપણે સમજવાની છે અને ભૂલના સુધારા વિશે આપણે જાણવાનું છે કે સુધારી કઈ રીતે શકાય છે તો ટેપ કરેક્શનમાં શું તમે ટેપથી જે મેઝરમેન્ટ લીધું છે ટેપની મદદથી મેઝરમેન્ટ લીધું છે એ મેઝરમેન્ટમાં કઈ પણ વસ્તુના કારણે ભૂલ આવે છે કઈ કઈ વસ્તુ છે એ બી આપણે જોશું ડન અને એને સુધારી કઈ રીતે શકાય યુનિવર્સલી બધી જગ્યાએ તો એના માટે પણ આપણે શું કરવાનું છે ટેપ કરેક્શન આખું ભણવાનું છે ડન તો સૌથી પેલી અહીંયા વાત કરીએ તો પહેલું મેં લીધું છે કરેક્શન ડ્યુ ટુ સ્લોપ શું લીધું છે કરેક્શન સ્લોપ હવે આ વસ્તુ આપણે સમજીએ વોટ ઇઝ કરેક્શન ડ્યુ ટુ સ્લોપ બરાબર કરેક્શન ડ્યુ ટુ સ્લોપ છે શું હવે તમે એક ટેપ લઈને મેઝરમેન્ટ કરવા જાઓ છો જમીન ઉપર બરાબર ધારો કે આપણે લઈએ કે ભાઈ આ કોઈ તમારું ગ્રાઉન્ડ લેવલ છે અહીં આપણે લઈએ અહીં આપણે લઈએ સપોઝ ધીસ ઇઝ ગ્રાઉન્ડ લેવલ આ કોઈ ગ્રાઉન્ડ લેવલ છે આ કોઈ જમીન છે આ જમીન છે સીધી બરાબર હવે તમારે કામ હતું કે ભાઈ અહીંયા ડિસ્ટન્સ માપવાનું હતું આ જે પોઈન્ટ છે આ પોઈન્ટને કહી દઉં છું એ પોઈન્ટ આ પોઈન્ટને કહી દઉં છું એ પોઈન્ટ આ પોઈન્ટને કહી દઉં છું બી પોઈન્ટ તો તમારે એ થી બી નું ડિસ્ટન્સ માપવાનું હતું બાય યુઝિંગ ટેપ ટેપની મદદથી ટેપને અહીંયા મૂકીને તમારે એ થી બી નું માપ લેવાનું હતું ડન પણ એવું થયું કે અહીંયા જમીન થોડી આવી છે સ્લોપ વાળી મતલબ એકચ્યુઅલીમાં જમીન થોડી આવી છે ઓકે સ્લોપ છે માઇનોર છે બરાબર માઇનોર છે એટલે શું કે તમે આમ જમીન જુઓ તો ખ્યાલ બી ના આવે કે આટલો સ્લોપ છે હોઈ શકે ને થોડું ઊંચા નીચું ગ્રાઉન્ડ હોય આવું કંઈક હોય ડન તો આ એંગલ છે એ ધારો કે હું લઉં છું ઠીટા એંગલ છે કેટલો ઠીટા ઠીટા એક મેં નામ આપ દીધું રેન્ડમલી આવો કંઈક એંગલ છે ઠીટા બરાબર અહીંથી આ ગ્રાઉન્ડ ધારો કે એચ જેટલું ઊંચું છે કેટલું એચ જેટલું આ ગ્રાઉન્ડ જે છે એ કેટલું ઊંચું છે એચ જેટલું ડન છે હવે હું ટેપ લઈને મેઝરમેન્ટ કરવા જાઉં હવે હું ટેપ લઈને મેઝર કરવા જાઉં તો મને ડિસ્ટન્સ કેટલું મળે મને ડિસ્ટન્સ મળે કેવી રીતે તમે અહીંયા જોજો તો તમને તો ખબર નથી કે આ સ્લોપ કેટલો છે એટલે તમે તો માપશો કયું જ ડિસ્ટન્સ માપશો બરાબર આમ સ્લોપ વાળું ગ્રાઉન્ડ આ સીધું ગ્રાઉન્ડ છે આમ થોડો સ્લોપ હશે તમને ખબર નથી તમે તો આમ જ માપવાના છો બરાબર તમને તો ખબર નથી કે જમીન થોડી ઊંચી છે એ પછી આપણને ખ્યાલ આવે કે જમીન લેવલ નથી ડન તો જ્યારે પણ આવો ઠીટા એંગલ ઉપર કોઈ સ્લોપ હોય અને આપણે આ એલ ડિસ્ટન્સ માપી લઈએ તો આ એલ ડિસ્ટન્સ તમે માપ્યું ને એ ખોટું ડિસ્ટન્સ છે કેવું છે ખોટું અંતર છે તમે કેવું અંતર માપી રહ્યા છો ખોટું અંતર માપી રહ્યા છો તો આ વસ્તુ નહીં ચાલે તો મારે શું કરવું પડે એને સુધારવું પડે શું કરવું પડે સુધારવું પડે તો એના માટે પહેલા તો મને સાચું અંતર ખબર હોવી જોઈએ ડન એના માટે મને શું ખબર હોવી જોઈએ સાચું અંતર તો સાચું અંતર આપણે ફાઇન્ડ કરીએ અને શું કરીએ ખોટામાંથી જે કરેક્શન છે એને માઇનસ કરીને આપણને શું મળી જશે સાચું અંતર મળશે હવે આ વસ્તુ ઇન ડિટેલ સમજીએ આ મેં તમને કીધું શું થઈ શકે કે ભાઈ આ તમારું એથી બે ડિસ્ટન્સ માપવાનું છે આ જગ્યાએ તમારી હાઈટ એચ છે અહીંયા થીટા સ્લોપ ઉપર એક સ્લોપવાળી જમીન છે અને તમે આ ડિસ્ટન્સ માપી લો છો એલવાળું જે ખોટું છે હવે એને મારે સુધારવાનું છે ડું બધી જગ્યાએ થાય તમે આખી જમીનની સર્વે કરી રહ્યા હોય બરાબર બહુ મોટી જમીન હોય અથવા કોઈ મોટા રોડના સર્વે કરી રહ્યા હોય કોઈ કેનાલના સર્વે કરી રહ્યા હોય બરાબર તો એ સર્વેઇંગ દરમિયાન શું થતું હોય તમારે અંતરો માપવાના આવે બાય યુઝિંગ ટેપ તો ટેપની મદદથી તમે જ્યારે મેઝર કરતા હોય તો તમે તો આમ સીધી ટેપ મૂકીને માપી જ લેવાના આમ સીધું આગળ આગળ જતા પાછળથી તમને ખબર પડે કે ભાઈ આ ગ્રાઉન્ડનો સ્લોપ કેવો છે અલગ છે બરાબર છે તો એ સ્લોપ ઉપરથી આપણે એને સુધારવું પડે તો એ કેવી રીતે સુધરે એ વસ્તુની વાત અહીંયા આખી સમજાય છે હું દરેકે દરેક વસ્તુ તમને અહીંયા સાબિત કરીને બતાવીશ ડન બધું ક્લિયર થઈ જશે બરાબર મેસેજ આવે છે ઇંગ્લિશમાં ગુજરાતીમાં બધી લેંગ્વેજમાં પ્રશ્ન હશે આ બધી જ વાત વાત કરીએ આપણે આગળ બરાબર પહેલાં આ ભણી લઈએ હવે જુઓ આટલો નાનો સ્લોપ આ ઠીટા બહુ નાનો છે તો આ ફિગરમાં સોલ્વ કરવું થોડું અઘરું છે આમાં હું કરાવું તો એ તમને કન્ફ્યુઝન થશે એના કરતાં મેં શું કર્યું છે આ ફિગરને મોટી કરીને બતાવી આપણે સ્લોપ જે છે ને આ જમીનનો ઢાળ છે ને એ થોડો મોટો કરી દીધો છે ઠીટા જેથી એનું એનાલિસિસ અથવા એનું કેલ્ક્યુલેશન આપણે ઇઝીલી કરી શકીએ ડન તો અહીંયા જે મેં ગ્રાફ લીધો છે થોડો મોટો લકન નાખ્યો છે ઓકે તો હવે આમાં જ આપણે આખી વસ્તુ સમજવાની છે કે ભાઈ આ ખોટા ડિસ્ટન્સને સાચામાં કેવી રીતે કન્વર્ટ કરીએ તો એમાં આગળ વધીએ આ કંઈ કામનું નથી આને કાઢી નાખીએ આપણે સમજે આખું બરાબર ચલો આગળ જોઈએ હવે અહીંયા જુઓ આ વિગર ઉપર હવે આપણે ફોકસ કરવાનું છે આખી વિગર છે એમાં અહીંયા આપણે ઢાળ કીધો કે ભાઈ કેટલો છે ઢાળ છે બરાબર તમને એવું થાય છે કે સી વાળું જે અંતર છે એ આપણું સાચું અંતર છે તો અહીંયા લખી દઉં એથી સીનું નું માપ છે એ કેવું છે સાચું માપ છે અથવા ટ્રુ ડિસ્ટન્સ છે એથી સી પણ અહીંયા સ્લોપ છે છે એના કારણે આપણાથી કયું મપાઈ જાય છે ખોટું અંતર એલ મપાઈ જાય છે એટલે એલ એટલે એ કયું માપ માપ છે છે તો તમારું કેવું ખોટું માપ છે ગુજરાતીમાં જ લખું છું એટલે તમને ખ્યાલ આવે બરાબર તો એથી સી સાચું છે એથી સી ખોટું છે ડન હવે તમારી પાસે આમાં અવેલેબલ શું છે મતલબ આ જે ડિસ્ટન્સ મેં લખ્યા છે કઈ રીતે સમજો એક તો આ ઢાળ છે ઠીટા સ્લોપ એ બી આપણે માપી શકીએ કે ભાઈ સ્લોપ કેટલો છે એટલે ઠીટા આપણી પાસે અવેલેબલ હશે અહીંયા હું લખું ભાઈ આપણી પાસે અવેલેબલ ડેટા કયા કયા છે અવેલેબલ ડેટા તો એક તો ઠીટા છે ઠીટા આપણને ખબર હોય પ્લસ આ જમીનનો ઢાળ છે અહીંયા બધે માટી ભરી હશે આ બધી જગ્યાએ માટી છે કેમ કે આ ઢાળ છે આખો આ બધું શું છે માટીનું ભરેલું છે ડન છે તો આપણી પાસે આ એલ ડિસ્ટન્સ પણ અવેલેબલ હશે કેમ કે એ તો ખોટું ડિસ્ટન્સ છે એ પણ આપણે ટેપથી આમ જ માપ્યું છે બીજું આપણે હાઈટ પણ નક્કી કરી શકીએ કે ભાઈ આ બી પોઈન્ટ છે સી થી કેટલો ઉપર છે તો પણ એબલ હશે તો આટલા ત્રણ માપ આપણી પાસે અવેલેબલ હશે ઓકે પેનનો કલર ચેન્જ કરી દો ચલો તો આ ત્રણ માપ આપણી પાસે અવેલેબલ છે કયા ઠીટા એલ અને એચ હવે વાત આવી ભૂલ કેટલી થાય છે તો અહીંયા વસ્તુ સમજો અહીંયા વસ્તુ સમજો ધ્યાનથી આપણને ખબર છે આ એથી સી વાળું માપ છે કેવું છે સાચું માપ છે આ વાળું કેવું માપ છે સાચું માપ મારે તો એથી સી ને જ મેઝરમેન્ટ કરવાનું છે કોને માપવાનું છે એથી સી ને મેઝરમેન્ટ કરવાનું છે તો હવે હું એક ચાપ મારું ચાપ એટલે આર્ક બરાબર ઇંગ્લિશમાં આપણે આર્ક કહીએ છીએ ગુજરાતીમાં એને ચાપ કહેવાય તો એક કામ કરું આ એ પોઈન્ટ ઉપર પરિકર રાખું એ ઉપર અહીંયા પરિકર રાખીશ અહીંથી શું કરીશ આમ ચાપ મારી દઉં તો એથી સી ઉધીનું માપ લઈને અહીંયા નીચે વાળું ડિસ્ટન્સ બંને કેવું થઈ જાય સેમ એનું કારણ છે સર્કલ જો તમે ચાપ મારો આવું સર્કલ જેવું થયું આ એક સર્કલ થયું આ સર્કલ નો કોઈ પોઈન્ટ થયો આને વાત કરીએ તો એક આ ડિસ્ટન્સ હોય આ વાળું અહીંથી તમે ચાપ મારો એટલે આ ડિસ્ટન્સ મળ્યું ડન છે તો આને પણ ત્રિજ્યા કહેવાય આને પણ ત્રીજિયા કહેવાય તો બંને કેવું થશે સેમ જ થાય સર્કલ ની ત્રીજિયા તો સેમ જ હોય ત્રીજિયા એટલે રેડિયસ તો આ બંને માપ કેવા હશે સરખા તો અહીંયા હું એ પણ કહી શકું કે ભાઈ એ થી સી નું માપ એ થી સી નું માપ ઇઝ ઇક્વલ ટુ એ થી ડી નું માપ થશે તો એક વસ્તુ લખી દઈએ કે ભાઈ એસી ઇઝ ઇક્વલ ટુ શું થશે એ ડી તમારું સાચું એસી છે તમે આખું આ ડિસ્ટન્સ માપતા હતા એમાં વધારાનું કયું માપતા હતા બીડી વાળું ડન તો એસી અને એડી એ તમારું શું છે સાચું માપ છે એસી અને એડી એ તમારું શું છે સાચું માપ તમે વધારાનું કયું માપ્યું છે બી થી ડી સુધીનું માપ આ વાળું તો બીડી શું છે વધારાનું માપ તમે વધારે માપો છો બરાબર એકચ્યુઅલીમાં તમારે માપવાનું કેટલું હતું આટલું મતલબ આટલું તમે માપો છો કેટલું આખું મતલબ બી થી ડી તમે કેવું માપો છો વધારે માપો છો શું કરો છો બી થી ડી જેટલું વધારે માપો છો તો હવે તમે એલ ડિસ્ટન્સ લેશો આ વાળું આ એલ ડિસ્ટન્સ લો છો એમાંથી તમારે શું માઇનસ કરી દેવું પડે આ વધારાનું માપ માઇનસ કરી દેવું પડે શું કરી દેવું પડે વધારાનું માપ તો આ જે વધારાનું માપ આપણે માપીએ છીએ એને જ શું કહેવામાં આવે એરર અથવા કરેક્શન કહેવાય ડન છે એટલે જ્યારે જ્યારે પણ તમે સ્લોપ ઉપર મેઝરમેન્ટ કરશો ઢાળ ઉપર મેઝરમેન્ટ કરશો ત્યારે ઢાળ ઉપર તમે આખી લંબાઈ માપીને એમાંથી આ માઇનસ કરી દેશો એટલે શું મળી જશે આખું માપ મળી જશે તો આના ઉપરથી હું કહી શકું ભાઈ સાચું સાચું માપ માપ કયું છે ઇઝ ઇક્વલ ટુ શું થશે આખી લેન્થ તમારી કેટલી છે એલ એમાંથી માઇનસ શું કરી દેવાનું છે તમારે તો આ બીથીડી આને માઇનસ કરી દેશો તમને શું મળી જશે સાચું માપ એડી મળી જાય આવી આપણને ખબર પડી તો તમે જ્યારે પણ સ્લોપ ઉપર મેઝરમેન્ટ કરતા હોય ત્યારે જેટલી બી જગ્યા હોય આપણને ખબર નથી લંબાઈ કેટલી છે હાઈટ કેટલી છે એંગલ કેટલો છે આગળ આગળ જોતું જવાનું જે તમારો સ્લોપ આવે ઠીકાની વેલ્યુ બરાબર જે તમારી હાઈટ હોય એના ઉપરથી આપણે અલગ અલગ ઇક્વેશન બનાવીને આ દરેકમાંથી શું કરતા જઈશું માઇનસ કરતા જઈશું ફોર એક્ઝામ્પલ તમે એક જમીન ઉપર શું કર્યું મેઝરમેન્ટ કર્યું બરાબર હું એક જમીન ઉપર મેઝરમેન્ટ કરવા ગયો ત્યાં મને ખબર પડી કે ભાઈ ઠીટા બરાબર આટલો એંગલ છે હાઈટ આટલી છે મતલબ સ્લોપ આવો છે તો તે હું માપ લઈ લઈશ પછી શું કરીશ એમાંથી કરેક્શન માઇનસ કરતો જઈશ બધામાં એટલે મને શું મળી જશે સાચું માપ મળતું જશે તો આના ઉપરથી આપણને ખબર પડી હવે મારે શું કરવા પડશે આના ઇક્વેશન્સ બનાવવા પડશે શું બનાવવા પડે ઇક્વેશન કેમકે દર વખતે હું આવું દોરી દોરીને તો કરી ના શકું એની કરતા એક કોમન ઇક્વેશનો બનાવી દઉં તો એમાં વેલ્યુ મૂકીને શું કરી શકું હું આન્સર ફાઇન્ડ કરી શકું આના ઇક્વેશનના ક્વેશ્ચન પૂછાય છે એમસીક્યુમાં કે ભાઈ આમાં શું આવે આને કેલ્ક્યુલેટ કઈ રીતે કરાય તો એ દરેકે દરેક વસ્તુ આમાં પૂછાતી હોય છે ડન તો એ વસ્તુ આપણે વાત કરીએ શું કહે છે સૌથી પહેલાં તો મારે આ કરેક્શન ડ્યુ ટુ સ્લોપ ફાઇન્ડ કરવું છે તો કઈ રીતે મળે તો સૌથી પહેલા એના માટે વાત કરીએ હવે અહીંયા જુઓ પહેલાં તો આ ટ્રાયંગલ હું અહીંયા ફરીથી બનાવું છું જોજો આ મેં ટ્રાય એંગલ બનાવ્યો બરાબર છે આ એંગલ આપણને ખબર છે કેટલો છે એટલી આ એંગલ કેટલો છે આ હાઈટ શું હશે એચ જેટલી બીજી વસ્તુ આપણને શું ખબર છે આ સ્લોપની લંબાઈ જે કેટલી છે એલ જેટલી છે તો સ્લોપની લંબાઈ એલ છે હાઈટ કેટલી છે એચ છે ડન હવે આપણે આનો આર્ક લઈએ આનો ચાપ લઈએ અહીંયા જોજો તો આ પોઈન્ટને આપણે એ કીધો છે આ પોઈન્ટને આપણે સી કીધો છે આ પોઈન્ટને બી કીધો છે ડન હવે હું આનો ચાપ લઉં આ ચાપ લઉં ડન તો આ પોઈન્ટને મેં શું નામ આપ્યું છે ડી નામ આપ્યું છે ડન તો પહેલા તો મારે આ એસી ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે કયું ડિસ્ટન્સ એથી થી નું અંતર ફાઇન્ડ કરવું છે કેટલું થાય ડન તો એથી સી નું માપ હશે કેટલું એ ગણવું હોય તો કઈ રીતે ગણી શકાય તો આપણી પાસે એનું ઇક્વેન છે પાયથાગોરસનું કદાચ તમે નામ સાંભળ્યું હોય પાયથાગોરસ બરાબર તો પાયથાગોરસ મુજબ આપણે એક ઇક્વેશન જાણીએ છીએ કે ભાઈ એ બી નો સ્કવેર ઇઝ ઇક્વલ ટુ એસી નો સ્કવેર પ્લસ બીસી નો સ્કવેર આવું ટ્રાયંગલમાં આપણે ભણેલા છે કે આ જે છે એને ડાયાગોનલ કહેવાય ડાયગોનલ નો સ્કવેર ઇઝ ઇક્વલ ટુ બાજુની બે બાજુનો સ્ક્વેર તો શું થશે એ સ્ક્વેર = ac² + આ શું છે bc છે તો bc નો સ્ક્વેર આવું કે ક થાય ચલો ab આપણી પાસે પડ્યું છે કેટલું છે l તો અહીંયા શું થશે l² = ac આપણે પાસે પડ્યું છે ac આપણે ફાઇન્ડ કરવાનું છે તો = ac² + bc આપણી પાસે કેટલું પડ્યું છે h જેટલું તો bc આપણે લખશું h નો સ્ક્વેર તો આમાંથી હું ને ઓબ્જેક્ટ બનાવી દઉં તો આ એટ સ્વેર પ્લસ છે આ બાજુ આવે શું થઈ જાય માઇનસ થઈ જાય તો નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર હોઉ થાય એટ સ્ક્વેર આ બાજુ આવે એટલે શું થઈ જાય માઇનસ થઈ જાય હવે આ સ્ક્વેર મારે નિકાળવો હોય જ સામે શું થઈ જાય સ્ક્વેર રૂટ થઈ જાય તો એસી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે અંડર રૂટમાં એલ સ્ક્વેર માઇનસ એટ્સ સ્ક્વેર તો આ નીચેવાળું જે ડિસ્ટન્સ મળ્યું એ મને કેટલું મળ્યું અંડર રૂટમાં એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર આવું ઇક્વેશન મળ્યું જે અહીંયા લખેલું જ છે જો આ અહીંયા લખીને જ આપ્યું છે મેં તમને આ કરીને બતાવ્યું ભાઈ અહીંયા એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર જેટલું ડિસ્ટન્સ મળે આ કોનું માપ મળ્યું મને એસીનું કોનું માપ મળ્યું એસીનું હવે તમે સમજો તો એડીનું માપ કેટલું થાય તો હમણાં જ મેં અહીંયા વસ્તુ તમને ડ્રો કરીને બતાવી સર્કલ માટે કે ભાઈ જેટલું માપ એસી હોય એટલું જ માપ કોનું થાય એડીનું થાય તો એસી ઇઝલ ટુ હું શું લખી શકું એડી લખી શકું તો આ વેલ્યુ મને મળી તો આ એડી ની વેલ્યુ કો કે એસી ની વેલ્યુ કો બંને કેવી થઈ સેમ થઈ ડન તો અહીંયા વધારાનું જે માપ છે વધારાનું માપ કયું છે ધારો કે આ વાળું માપ છે બી થી ડી બી થી ડી નું માપ કેવું છે એક્સ્ટ્રા બી થી ડી નું માપ કેવું છે એક્સ્ટ્રા ડન છે તો બી થી ડી નું માપ આપણે એક્સ્ટ્રા જે ગણવું હોય તો કેવી રીતના મળે તો બી થી ડી અહીંયા જોજો બી થી ડી બી થી ડી નું જે આ માપ છે આખું એ કેવી રીતના મળે તો આ ટોટલ જે છે આખું ટોટલ એ કેટલું છે એ બી શું છે એબી એમાંથી હું એડી ને માઇનસ કરી નાખું આ આવાળાને એટલે માઇનસ એડી શું મળે આખું એબી એમાંથી એડી ને માઇનસ કરી નાખું એટલે મને શું મળી જાય બીડી મળી જાય ચલો વેલ્યુ આપણી પાસે છે જો એ એબી બરાબર તમારી પાસે શું છે આખું એલ બરાબર એબી બરાબર શું છે આખું એલ છે અહીંયા લખ્યું છે જો એથી બી આખું કેટલું છે એલ છે તો એબી બરાબર એલ માઈનસ એડી બરાબર તમે અહીંયા ફાઇન્ડ કર્યું શું આવે અંડર રૂટમાં એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર તો એ માઇનસ શું કરી દઉં અંડર રૂટમાં એલ સ્ક્વેર માઇનસ સ્ક્વેર તો આ તમારું જે બીડી વાળું ઇક્વેશન મળ્યું એલ માઇનસ અંડર રૂટમાં એલ સ્ક્વેર માઇનસ સ્ક્વેર એ તમારું શું છે આ એક્સ્ટ્રા અથવા વધારાનું ડિસ્ટન્સ છે આ વાળું આ જે સ્લોપ કરેક્શન દેખાય છે આ વધારાનું ડિસ્ટન્સ જે છે એ તમને મળી ગયું ડન છે તો એ વધારાનું જે અંતર છે એને જ શું કહેવામાં આવે છે કરેક્શન ડ્યુ ટુ સ્લોપ કહેવામાં આવે છે જો અહીંયા ઇક્વેશન લખીને આપ્યું છે કરેક્શન ડ્યુ ટુ સ્લોપ ઇઝ ઇક્વલ ટુ એલ માઇનસ અંડર રૂટમાં એલ સ્કવેર માઇનસ એચ સ્ક્વેર લખી દીધું ડન આને જ શું કહેવાય કરેક્શન કહેવાય કરેક્શન એટલે શું તમે આખી લેન્થ એલ માપો છો એમાંથી દરેક વખતે આ કરેક્શનને તમારે શું કરી દેવાનું છે માઇનસ કરી દેવાનું છે શું કરી દેવાનું છે માઇનસ એટલે સુધારો આપણે શું કરીએ છીએ માઇનસ કરીએ છીએ તો આમાં એક એમસીક્યુ તમને આવો બી પૂછે એક એમસીક્યુ તમને આવું કે કરેક્શન ડ્યુ ટુ સ્લોપ અહીંયા હું લખી દઉં મોસ્ટ લઉં સ્લોપ કરેકશન ડ્યુ ટુ સ્લોપ આપણે એને શું કરીએ છીએ આજ ફોર્મ્યુલા છે આખું બરાબર કરેક્શન ડ્યુ ટુ સ્લોપ છે આ વાળું એને આપણે શું કરીએ છીએ માપીએ છીએ એમાંથી આને શું કરી દઈએ છીએ માઇનસ કરી દઈએ છીએ એટલે શું આવશે ઓલવેઝ નેગેટિવ કેવું આવશે ઓલવેઝ નેગેટિવ તમારે માપ લેવાનું છે અને એમાંથી શું કાઢી નાખવાનું છે માઇનસ કરી દેવાનું છે ડન છે આ જ વસ્તુ છે સમજો આખી તમે લેન્થ એલ માપો છો એ તમે વધારે માપો છો કેમ કે તમારે માપવાનું શું છે આ નીચેવાળું ડિસ્ટન્સ હવે આ સ્લોપના કારણે હાઈટ મળી જાય છે એ હાઈટના કારણે શું થાય છે તમે વધારે ડિસ્ટન્સ માપી લો છો

બરાબર હવે જેટલા બી માપ લેશો એમાંથી શું કરી નાખશું માઇનસ કરી નાખશું ડન છે તો એક પ્રશ્ન આ બન્યો કે કરેક્શન ડ્યુ ટુ સ્લોપ ઇઝ ઓલવેઝ નેગેટિવ હવે ગવર્મેન્ટ એક્ઝામમાં અહીંયા સુધી નથી ઉભા રહેતા કે ભાઈ નેગેટિવ પૂછે એટલે પૂરું ગોખી કાઢ્યું એવું નથી બરાબર છે એરર પૂછે તમને તમને એવું કે એરર કેવી આવે તો એરર હંમેશા કરેક્શનથી પ્લસ હોય ઓપોઝિટ હોય તો કરેક્શન નેગેટિવ છે તો એરર શું આવશે પોઝિટિવ આવશે કરેક્શન નેગેટિવ હોય તો એરર પોઝિટિવ આવે જો એરર નેગેટિવ હોય તો કરેક્શન પોઝિટિવ આવે ડન માઇનસ કેમ આવે ભાઈ ઓકે કમલેશભાઈનો સવાલ છે માઇનસ કેમ આવે તો આપણે ટોટલ લેન્થ માપીએ ટોટલ લેન્થ તમે માપો આ સ્લોપના કારણે તમે અહીંયાથી આટલી લેન્થ માપી એલ જેટલી બરાબર એ એલ જેટલી લેન્થ તમે માપો છો એક્ચ્યુઅલ સાચી નથી કેમ કે અહીંયા સ્લોપ આવી ગયો છે તમારે સાચું ડિસ્ટન્સ કયું માપવાનું છે એથી સી પણ આ ઢાળના કારણે શું થાય છે તમે આખું માપો છો ડન એમાં આટલું ડિસ્ટન્સ વધારાનું મપાય છે કેમ કે આને કમ્પેર કરશો આના જોડે તો સાચું ડિસ્ટન્સ આ અને આ આ બે સેમ છે આ જે લખ્યું છે કેવું છે વધારાનું છે એટલે ટોટલ એલ માપીએ છીએ એમાંથી એ માઇનસ કરી દેવાનું અને આપણું ઇક્વેશન જે બને કયા ફોર્મેટમાં બનવું જોઈએ એલ એલ અને એચ કેમકે આપણી પાસે આ ડિસ્ટન્સ તો અવેલેબલ જ છે તમે ટેપની મદદથી તો આ માપ્યું જ છે એલ જેટલું બરાબર એલ જેટલું ડિસ્ટન્સ તમે ટેપની મદદથી માપ્યું છે હાઈટ તમે ગણી લો કેટલું ઊંચું છે તમારું ગ્રાઉન્ડ એ જગ્યાએ તો એચ મળી જાય આમાં વેલ્યુ મૂકી દો એટલે તમને કરેક્શન મળી જાય હવે જેટલા બી જગ્યાએ સેમ હાઈટ હોય તમારે ડિસ્ટન્સ માપવાનું એમાંથી આ માઇનસ કરતું જવાનું ડન છે તો કરેક્શન ડ્યુ ટુ સ્લોપ હંમેશા શું આવશે એ રીતે નેગેટિવ આવશે ડન છે તો આ વસ્તુ અહીંયા લખીને આપેલી છે તો અહીંયા મેં જે પોઈન્ટ લખ્યા મોસ્ટ આઈએમપી છે બંને બંને પોઈન્ટ શું છે મોસ્ટ આઈએમપી છે કે ભાઈ સ્લોપના કારણે કરેક્શન હંમેશા કેવું આવશે પોઝિટિવ અને એર સોરી નેગેટિવ અને એરર કેવી આવશે પોઝિટિવ તો એમસીક્યુમાં અને બીજી વસ્તુ બીજી વસ્તુ સૂત્ર યાદ રાખવાનું છે કરેક્શનનું શું થાય એલ માઇનસ અંડર રૂટમાં એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર આવા પ્રશ્ન એક્ઝામમાં પૂછાતા હોય છે કે કરેક્શન ઓફ સ્લોપ અથવા કરેક્શન ડ્યુ ટુ સ્લોપનું ઇક્વેશન શું આવે તો એલ માઇનસ અંડર રૂટમાં એલ સ્ક્ર માઇનસ એચ સ્ક્વેર જેટલું આવે કોસ્ટીટાવાળું સૂત્ર આવે બધા સૂત્ર આપણે જોવાના છે અત્યારે પહેલું એલ અને એચના ફોર્મમાં ઇક્વેશન લખ્યું બરાબર એવું કોસ્ટ ઠીટાવાળું પણ ઇક્વેશન બનશે એ પણ આપણે જોઈએ ડન છે તો આ આખી વાત થઈ કોની કરેક્શન ડ્યુ ટુ સ્લોપમાં એલ અને એચના ફોર્મમાં કઈ રીતે આવે હવે જો તમને ના ખબર પડી હોય તો હજુ આગળ જોજો એમાં સેમ વસ્તુ આ જ વસ્તુ આપણે સાબિત કરવાની છે ડન તો એના પછી નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે તો એ બીજું ઇક્વેશન તમને લખીને આપ્યું જે ના ખબર પડી હોય ફરીથી જોજો કેમ માઇનસ આવે પાછું આમાં કરવાનું જ છે બરાબર ઘણા લોકો મોડા આયા હશે એટલે શરૂઆતમાં જે કીધું એમાં ખ્યાલ બી ના આવ્યો હોય તો અહીંયા જોજો ખાસ તો અહીંયા સૂત્ર તમને આવું લખીને આપ્યું છે એલ કૌંસમાં વન માઇનસ કોસ્ટીટા હવે આ સૂત્ર કઈ રીતે બને ફરીથી હું અહીંયા ફિગર ડ્રો કરીને તમને કમ્પ્લીટ સમજાવીશ બરાબર તો સૌથી પહેલા આપણે એઝ ઇટ ઇઝ આપણું ટ્રાયંગલ લઈએ આ આપણું ટ્રાયંગલ છે બરાબર એમાં આપણું ગ્રાઉન્ડ લેવલ જે છે આપણી ગ્રાઉન્ડ લેવલ છે આ પોઈન્ટ આપણો એ છે આ પોઈન્ટ બી છે આ પોઈન્ટ સી છે આવું કંઈક મેં લીધું બરાબર હવે ધ્યાનથી જોજો જે લોકોને ખ્યાલ ના આવ્યો હોય ફરીથી અહીંયા જોજો બધા રિપીટ જ થવાનું અને પછી બી આપણે રિપીટ કરશું ચલો તો એકચ્યુઅલીમાં તમારું ગ્રાઉન્ડ કયું છે આ વાળું છે આ તમારું ગ્રાઉન્ડ લેવલ છે બરાબર તમારે ડિસ્ટન્સ માપવાનું કયું હતું આવડ એ થી બી બરાબર પણ અહીંયા વચ્ચે કઈક માટી છે સમજો ઢાળ આવી ગયો છે આ બધી માટી છે આ ઢાળ છે ડન તો અહીંયા તમારી સોઇલ છે એ ધારો કે એચ જેટલી ઊંચી છે કેટલી એચ જેટલી ઊંચી છે ડન છે આ જમીન એચ જેટલી છે હવે તમે આ માટીની અંદર ઘૂસીને તો એથી બી માપી નહીં શકો માપી શકાય ના માપી શકાય કે આમ ઢાળ છે તો આપણે અંદર ઘૂસીને તો એથી બી માપી ના શકીએ એટલે આપણી મેન્ટાલિટી શું હોય જમીનના બે પોઈન્ટ ટીક કરવાના એ અને સી એની વચ્ચેનું ડિસ્ટન્સ માપી લેવાનું બસ એ જ એ અને બી થશે એટલે આપણે શું કરીએ કે ભાઈ આ બી સી પોઈન્ટ છે ને એની એક્ઝેક્ટ નીચે આમ બી આવશે એવું આપણે માની લઈએ સી છે એના એક્ઝેક્ટ નીચે બી આવે એટલે સીથી એ ગણો કે બીથી એ ગણો એક થાય પણ એવું ના હોય સમજ્યા એવું હોય નહીં કેમ એનું કારણ આપણે સમજીએ જો હવે તમે શું કરશો

તમે હાઈટ બી માપી શકો છો અને એલ બી તમે માપી શકો છો આ તળ માપ્યું છે પણ મારે માપવાનું શું હતું એથી બી એથી બીનું મારે શું કરવાનું હતું મેઝરમેન્ટ કરવાનું હતું તમે મારે એ જોવાનું છે કે આમાં મારે ભૂલ ક્યાં છે તો એક કામ કરીએ આપણે ચાપ મારીએ ચાપ એટલે આર્ક અલગ કલરથી જોઈએ તો આ બી ને અહીંયા હું એ પોઈન્ટ ઉપર પરિકર મૂકીશ પરિકર એટલે રાઉન્ડર

બંને કેવું થઈ જશે સેમ થઈ જશે ડન છે તો એ બી અને એડી તમારું માપ કેવું થયું સેમ થયું તો અહીંયા તમારે માપવાનું હતું તો એ બી આ જ માપ મેઝર કરવાનું હતું એ બી એની જગ્યાએ તમે શું માપતા હતા એલ જે વધારે છે મતલબ તમે આ સીડી જેટલું માપ કેવું માપ્યું છે એક્સ્ટ્રા આ માપ શું છે એક્સ્ટ્રા તો આ એક્સ્ટ્રા માપ છે એક્સ્ટ્રા એક્સ્ટ્રા એટલે વધારે તો મારે એને શું કરવું પડે આ ટોટલમાંથી હું માઇનસ કરી દઉં એટલે મને સાચું માપ એડી મળી જાય તો આ જ વસ્તુની વાત કરી છે ડન તો હવે આપણે એને થીટાના ફોર્મમાં લઈએ થીટાના ફોર્મમાં લઈએ તો અહીંયા હું લખું કે ભાઈ કરેક્શન ડ્યુ ટુ સ્લોપ બે મિનિટ કરેક્શન ડ્યુ ટુ જે સ્લોપ છે એ કેટલું થશે સીડી જેટલું થશે કેમકે આ વધારાનું છે તો આપણે એને શું કહીએ સીડી માપ છે તો આ મારે છે સીડીની વેલ્યુ મારે ફાઇન્ડ કરવાની છે બરાબર અને એ વધારે માપ્યું છે એટલે એને શું કરી દેવાનું છે માઇનસ કરવાનું છે એટલા માટે નેગેટિવ કહેવાય કેમકે એટલું આપણે વધારે માપી લઈએ છીએ તો આ તમારું શું છે કરેક્શન છે અને એ જ મારે ફાઇન્ડ કરવાનું છે હવે એલ અને એચના ફોર્મમાં તો આપણે ફાઇન્ડ કર્યું એલ અને એચના ફોર્મમાં તો ફાઇન્ડ કર્યું હવે મારે ફાઇન્ડ કરવાનું છે ઠીટાના ફોર્મમાં શું કરવાનું છે ઠીટાના ફોર્મમાં વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો સૌથી પહેલા આ ત્રિકોણ ની વાત કરીએ તો આ ખૂણો કેટલો છે એક્ઝેટ સામે હોય એને સામેની બાજુ કહેવાય સાબા એટલે શું થશે સામેની બાજુ ઇંગ્લિશમાં એને ઓપોઝિટ એચ કહેવાય ડન ઠીટા અડીને હશે એને શું કહેવાશે પાસેની બાજુ શું કેવાશે પાસેની બાજુ

કોટ થીટા સેક થીટા કોસેક થીટા આટલા ત્રિકોણ વિધેયો આવે બરાબર જેને આપણે ટ્રાય ટ્રિગોનોમેટ્રી અથવા ત્રિકોણમિતિના વિધેયો કહીએ છીએ બરાબર તો એમાંનું કોસ થીટા જે છે એનું સૂત્ર થાય પાસેની બાજુ અપોન કર્ણ આવું સૂત્ર થાય નિયરેસ્ટ એજ અપોન ડાયગોનલ નિયરેસ્ટ એજ અપોન ડાયાગોનલ અથવા પાસેની બાજુ ડિવાઈડ બાય કર્ણ આવું ઇક્વેશન થાય શું પાસેની બાજુ ભાગ્યા કણ એની આપણે ચર્ચા કરશું કઈ રીતે આ બધી વસ્તુ આવે બરાબર તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય તો અહીંયાની આપણે વાત કરીએ આ ત્રિકોણમાં તો આપણી સામેની બાજુ અહીંયા શું છે એચ છે જોજો અહીંયા સામેની બાજુ શું છે એચ થીટાનો કર્ણ શું છે એલ કર્ણ શું છે આખો એલ છે પાસેની બાજુ આપણને ખબર નથી પાસેની બાજુ આપણને ખબર નથી કેમ એ માપ શું છે એ થી બી છે તો એ બી લખી રાખું ખાલી અહીંયા બી આ પોઈન્ટ એ છે તો મારે પાસેની બાજુ જ ફાઇન્ડ કરવાની છે તો અહીં આપણે જોઈએ તો cos θ ઇઝ ઇક્વલ પાસેની બાજુ શું છે ખબર નથી એ બી છે તો એ બી લખી દઉં કર્ણનું માપ મને ખબર છે કેટલું છે l છે તો અહીંયા લખી દઉં નીચે l તો પાસેની બાજુ મારે એ ફાઇન્ડ કરવી હતા તો એલને સામે જવા દઉં તો મલ્ટિપ્લિકેશનમાં જતું રહે તો એ બરાબર શું થઈ જશે એલ ઇન ટુ થઈ જાય તો આ આપણને કોનું માપ મળી ગયું એ બીનું માપ મળ્યું તો આ એ કેટલું મળ્યું એલ કોસ ઠીટા એ તમને શું મળ્યું એલ કોસ ઠીટા તો એ બીનું જેટલું માપ છે એટલું જ માપ અહીંયા આપણે ચાપ માર્યો હતો તો અહીંયાથી આપણે લખી શકીએ કે ભાઈ એ ઇઝ ઇક્વલ ટુ આખું શું થશે એ તો એબી અને એડી બંને કેવું થઈ ગયું સેમ તો આ એલ કોસ ટીટા હોય તો આ માપ પણ કેટલું થઈ જાય એલ કોસ ટીટા થઈ જાય તો આ શું થઈ જશે એલ કોસા ડન છે તો આ તમને શું મળી ગયું સાચું માપ મળ્યું હવે મારે તો શું શોધવું છે કરેક્શન ડ્યુ ટુ સ્લોપ સીડીની વેલ્યુ શું થાય તો આ ફિગર આખી આપણે જોઈએ તો આખું એસી છે એમાંથી હું એડી માઇનસ કરી નાખું આખું એસી છે એમાંથી એડી માઇનસ કરી નાખું એટલે મને કરેક્શન ડ્યુ ટુ સ્લોપ મળી જાય તો અહીંયા આપણે લખી શકીએ કરેક્શન તો એસી નું માપ તો તમને આખું ખબર છે કેટલું છે એલ માઇનસ એડીનું માપ કેટલું મળ્યું એલ કોસ્ટીટા માઇનસ શું આવે એલ કોસ થી બંનેમાંથી કોમન શું નીકળે જુઓ એલ તો એલ બાર કાઢી લઉં તો ઇક્વેશન શું બન્યું તો આ મને શું મળી ગયું કરેપ્શન ડ્યુ ટુ બન્યુંપનું બીજું ઇક્વેલ કૌશમાં વન માઇનસ કોસ ઠીટા જે તમને અહીંયા લખીને આપ્યું જો એલ કોમન ના કાઢો તો આવું ડન છે તો આ વધારાનું જે એક્સ્ટ્રા ડિસ્ટન્સ છે તમને કેટલું મળી ગયું એલ કૌશમાં વન માઇનસ કોસ થી ડન છે તો તમારે હવે શું કરવાનું છે આખું એલ માપવાનું છે આખું એલ તમે માપી લો છો ખોટું એમાંથી આ કરેશનને માઇનસ કર દો કરેશન ને શું કર દો માઇનસ કર દો તો ઓટોમેટિક તમને શું મળી જશે ડિસ્ટન્સ મળી જશે સાચું ડિસ્ટન્સ ડન તો આ રીતે આપણે શું ગણી શકીએ કરેક્શન ડ્યુ ટુ સ્લો કેવું આવશે નેગેટિવ માઇનસ કરવાનું આવશે બરાબર ટોટલ ડિસ્ટન્સમાંથી એને શું કરવામાં આવશે માઇનસ કરવામાં આવે તો આખું બીજું ઇક્વેશન થયું બે ઇક્વેશન આપણે જોયા આની આગળ શું જોયું એલ માઇનસ અંડર રૂટમાં એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર આમાં શું આવ્યું એલ માઇનસ એલ કોસ્ટ ઠીટા તો પહેલું સૂત્ર હતું એ એલ અને એચના ફોર્મમાં હતું આ ઇક્વેશન તમને કયા ફોર્મમાં મળ્યું એલ અને ઠીટાના ફોર્મમાં ડન છે તો આ બે રીતે તમને કેની વેલ્યુ મળી કરેક્શન ડ્યુ ટુ સ્લોપની વેલ્યુ મળી ડન એના પછી ત્રીજું ઇક્વેશન જોઈએ છેલ્લે આખો સાર કહી દઉં અત્યારે આપણે જોઈએ ત્રીજું ઇક્વેશન આ એક્ઝામમાં બહુ પૂછાતું હોય છે એચ સ્ક્વેર અપોન ટુ એલ હવે આ છે શું તો આપણું જે ઇક્વેશન હતું પેલું સૌથી પહેલું ઇક્વેશન એલ અને એચ વાળું કરેક્શન ડ્યુ ટુ સ્લોપ ઇઝ ઇક્વલ ટુ એલ માઇનસ અંડર રૂટમાં એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર આવું સૂત્ર મળ્યું હતું આનું જે સોલ્યુશન છે આનું જે સોલ્યુશન છે એ જ આ ઇક્વેશન છે સોલ્યુશન સાહેબ કેવી રીતે કરવાનું તો સમજો આ એલ છે આ એલ છે માઇનસ એલ સ્ક્વેર માઇનસ એસ સ્ક્વેર ની વન બાય ટુ પાવર કહેવાય અંડર હોય ને એને વન બાય ટુ પાવર તરીકે પણ આપણે ઓળખી શકીએ ચલો એક કામ કરીએ આમાંથી હું એલ સ્કવેર ને કોમન કાઢું આ બંનેમાંથી માંથી ને કોમન કાઢી લો તો અંદર વધે શું તો હોય તો ભાગી લો એક નિયમ છે હોય તો માગી લો નહીં તો ભાગી લો હોય તો માગી લો નહીં તો ભાગી લો તમે જે વસ્તુ બહાર કાઢો છો એની પાસે હોય તો એમાંથી લઈ લેવાનું ના હોય તો ડિવાઈડ કરી દેવાનું તો પહેલી વાત કરીએ આ પહેલું ટર્મ છે એની પાસે એલ સ્ક્સ છે નથી તો ભાગી લો તો ડિવાઇડ કર દો તો માઇનસ સ્ક્વેર અપોન શું થઈ જશે એલ સ્ક્વેર આવું કર્યું અને આખાનું વર્ગમૂળ તો છે જ વર્ગમૂળ એટલે સ્કવેરુટ ડન છે હવે એક કામ કરીએ આ એલ સ્ક્વેર છે એલ સ્ક્વેર એને આ જો આ બે પાવર અને વન બાય ટુ પાવર આવું હોય ટુ પાવર ટુ ટુ કેન્સલ તો એલ ની કેટલી પાવર શું વન માઇનસ એચ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર આવું કંઈક છે તો આને આપણે પાવર સિરીઝ ની મદદથી સોલ્વ કરી શકીએ મેથ્સમાં આવતું હતું બધાનું કાચું હશે મેથ્સ

માઈનસ માઇનસ ડેસ કરી લાંબુ સૂત્ર આવે એટલું લાંબુ આપણે જવાનું નથી આપણે કઈક આવું આવે એવું યાદ રાખીએ આની વાત કરીએ તો સમજો એચની વેલ્યુ એલ ના કમ્પેરમાં બહુ નાની છે તમે સમજો આ ત્રિકોણ લઈએ તો આ આખું માપ એલ છે અને આ માપ છે એ શું છે એચ છે તો એચની વેલ્યુ એલ ના કમ્પેરમાં ઘણી નાની હશે તો એચની વેલ્યુ એલ ના કમ્પેરમાં બહુ નાની છે ડન તો એ જ ભાગ્યા એલ નો વેલ્યુ લઉં તો એ લેસ દેન વન આવે બહુ જ નાની આવે વન કરતા એટલે જીરો પોઈન્ટ સમથિંગમાં આવે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન ટુ થ્રી આવું કંઈક કેલ્ક્યુલેટર હોય ને તો ઘરે કરવાનું ઝીરો પોઈન્ટ વન વન એનો સ્ક્વેર કરજો તો શું થશે ખબર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન એની હજી એક પાવર કરો ક્યુબ કરો ઝીરો વન બરાબર એની તમે ચાર પાવર કરો એટલે જીરો પોઈન્ટ ઝીરો ઝીરો એટલે જેટલો એનો ઘાત વધારતા જશો ને એમ એમ એ વેલ્યુ નાની થતી જશે શું થતી જશે નાની વેલ્યુ થતી જશે ડન તો આની પાવર કરું ને એચ રેસ ટુ ફોર અપોન એલ રેસ ટુ ફોર તો એ તો બહુ જ નાની થઈ જાય એને આપણે નેગ્લેક્ટ પણ કરી શકીએ નેગ્લેક્ટ એટલે કાઢી નાખવાનું કેમકે ઉમેરો કે ના ઉમેરો કશું ફરક ના પડે તો એને આપણે શું કરી દેવાનું નેગ્લેક્ટ કરી દેવાનું તો આ ટર્મને આપણે નેગ્લેક્ટ કરી દઈએ ચાલે જીરો આની પાછળના બધા ટર્મ ઝીરો લઈ લો ચાલે કે પાવર વધતી જ જવાની છે તો વધ્યું કેટલું તમારી પાસે આટલું આનું સોલ્યુશન કરીએ જુઓ એલ માઇનસ આ એલ ઇન્ટુ વન શું થાય એલ હવે જુઓ માઇનસ માઇનસ પ્લસ એલ ઇન્ટુ આ શું આવશે એચ સ્ક્વેર અપોન ટુ એલ સ્ક્વેર ચલો પ્લસ એલ માઇનસ એલ કેન્સલ થઈ જાય આ એલ અને એક આ એલ કેન્સલ થઈ જાય તો જવાબ શું આવ્યો તમારો એચ સ્ક્ર અપોન ટુએલ તો આજ તમારું શું થયું કરેક્શન ડ્યુ ટુ ત્રીજું ઇક્વેશન તમને અહીંયા જોવા મળ્યું ડન છે તો કરેક્શન ડ્યુ ટુ સ્લોપના કારણે તમને ત્રણ ઇક્વેશન અહીંયા મળ્યા ત્રણે ત્રણ ઇક્વેશન અહીંયા હું ઇન શોર્ટમાં તમને લખી દઉં આ આપણે આખું સાબિત કરીને સમજ્યા શોર્ટમાં લખવાય જો અહીંયા લખી દઉં

આપેલી છે હવે તમે વસ્તુ સમજો બીજો પ્રશ્ન કયો પૂછે તો આ જે કરેક્શન ડ્યુ સ્લોપ છે માઇનસ કરવામાં આવશે કેમાંથી તો જે લેન્થ આપણે માપી હોય તો સાચું ડિસ્ટન્સ મારે ગણવું હોય સાચું અંતર ગણવું હોય તો શું થશે એલ માઇનસ કરેક્શન ડ્યુ ટુ સ્લોપ એટલે કરેક્શન હંમેશા શું કરવામાં આવશે નેગેટિવ તો કરેક્શન ડ્યુ ટુ સ્લોપ ઓલવેઝ શું આવશે નેગેટિવ હવે તમને એવું પૂછે હવે તમને એવું પૂછે પોઝિટિવ થાય પોઝિટિવ થાય તો શું થાય એરર બરાબર આજે હું તમને એક એક્ઝામ્પલ આપું એર કરેક્શનનું બરાબર આજે હું એમ કહું કે તમે કોઈ અંતર માપ્યું આજે તમે કોઈ અંતર માપ્યું બરાબર ધારો કે અંતર તમે માપી ના પાંચ સેન્ટીમીટર પણ એ હતું એકચ્યુઅલીમાં ચાર સેન્ટીમીટર પણ તમારી ભૂલના કારણે તમે એને માપ્યું પાંચ સેન્ટીમીટર તો તમે કેવું માપ્યું છે વધારે માપ્યું છે એક સેન્ટીમીટર તમે એને વધારે માપીને આવ્યા તો એ એક સેન્ટીમીટર તમારી એરર છે કેવી પ્લસ કેમ કે તમારે વધારે માપ્યું છે હવે એને સુધારવી હોય શું કરવું પડે માઇનસ કરવું પડે બીજું એક્ઝામ્પલ તમારે આજે કોકને તમારા પપ્પાએ તમને એવું કીધું કે આ ભાઈને તું સો રૂપિયા આપી દેજે તમે એને સોની જગ્યાએ એકસો દસ રૂપિયા આપીને આવ્યા બરાબર તો દસ રૂપિયા તમે કેવા આપ્યા વધારે આપ્યા તો એ તમારી શું થઈ એરર થઈ દસ રૂપિયા પ્લસ તમે એરર કરી હવે એને સુધારવું હોય તો એ ભાઈ પાસેથી તમારે દસ રૂપિયા લેવા પડે એટલે માઇનસ કરવા પડે તો એ કરેક્શન થયું ડન તો ભૂલ અને સુધારો જો ભૂલ પ્લસ હોય તો એર કરેક્શન માઇનસ થાય અને ભૂલ તમારી માઇનસ હોય તો પેલું શું થાય પ્લસ થાય ડન એટલા માટે આ ત્રણ સૂત્ર બને આ ત્રણ સૂત્ર ઇઝીલી યાદ રાખવાના છે સૂત્ર બી ડાયરેક્ટ પૂછે બીજું મેં તમને લખી દીધું કરેક્શન હંમેશા શું આવશે માઇનસ આવશે ક્લિયર છે તો આ વસ્તુ લખીને આપેલી છે પ્રોપર ડન તો આ કરેક્શન ડ્યુ ટુ સ્લોપની વાત કરીએ એના પછી પણ બહુ મસ્ત વસ્તુ છે જોજો આ સ્લોપની વાત થઈ એના પછી આવે ટેમ્પરેચરનું કરેક્શન તો એની વાત કરીએ આપણે તો સેકન્ડ નંબરનું જે કરેક્શન છે એનું નામ છે કરેક્શન ડ્યુ ટુ ટેમ્પરેચર ટેમ્પરેચરના કારણે શું ફેરફાર થાય એની વાત કરી છે ડન તો ટેમ્પરેચર એવી વસ્તુ છે કે તમારી ટેપ જે બની હશે એ અમુક સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર ઉપર બની હોય કેવા સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર ઉપર આજે કોઈ ટેપ છે એ તમારી કેવી બનેલી છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર ઉપર બનેલી છે હવે તમે ટેપ લઈને સાઇટ ઉપર જાઓ અમદાવાદમાં તમને ગરમી ખબર છે બુક્કા કાઢના કેવી ગરમી હોય હવે અમદાવાદમાં તમે કોઈ સાઇટ ઉપર એ ટેપ લઈને ગયા હવે ટેપ લઈને તમે એને મેઝર કરવા જાઓ છો તો એ દરમિયાન ટેમ્પરેચર ધારો કે આપણે સ્ટાન્ડર્ડ ગણીએ તો ટેપ બનેલી છે સત્યાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર પણ તમે જ્યારે મેઝરમેન્ટ કરવા જાઓ છો ત્યારે વાતાવરણનું ટેમ્પરેચર છે પિસ્તાલીસ ડિગ્રી તો બનેલી છે સત્યાવીસ એન ટેમ્પરેચર છે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન પિસ્તાલીસ ડિગ્રી છે એટલે બહુ વધારે ટેમ્પરેચર છે એના કારણે ટેપની લંબાઈમાં વધારો થાય કેમ વધારો થાય તો આ વસ્તુ અહીંયા તમને લખીને આપેલી છે કઈ રીતે તમે સમજો લેન્થમાં થતો વધારો એને આપણે ડેલ્ટા એલ કહીએ છીએ લેન્થમાં થતો વધારો એને શું કહેવાય ડેલ્ટા એલ કેટલો થાય તો એલ આલ્ફા ડેલ્ટા ટી આવું સૂત્ર આવે હવે આમાં એલ આલ્ફા અને ટી બધું શું છે તો જોઈએ તો એલ એટલે શું છે લેન્થમાં થતો વધારો અથવા ઘટાડો સેમ ટુ સેમ મેં તમને જેમ કીધું ટેમ્પરેચર વધે તો ટેપ લાંબી થાય તમે કોઈપણ વસ્તુને ગરમ કરો તો એ શું થશે લાંબી થશે સેમ ટુ સેમ એ ઠંડી થાય એટલે શું થાય કોન્ટ્રેક થાય દબાશે બરાબર ખેંચાશે તો લેન્થ ઘટે બી ખરા વધે બી ખરા તો આ ચેન્જ ઇન લેન્થ છે ડેલ્ટા એલ એલ એટલે શું છે ટેપની ઓરિજિનલ લેન્થ એની જે ઓરિજિનલ લેન્થ છે એને શું કીધી છે એલ કીધી છે બીજું શું છે આલ્ફા આલ્ફા એટલે શું છે થર્મલ કોફિશિયન્ટ ઓફ એક્સપાન્શન દરેક મટિરિયલની પોતાની આલ્ફાની વેલ્યુ હોય અમુક મટીરિયલ વધારે લાંબુ થતું હોય અમુક મટીરિયલ થોડું ઓછું લાંબુ થતું હોય ડન છે તો આલ્ફા જે તમારું છે એ શું છે થર્મલ કોફિશિયન તમારી ટેપ જે મટીરિયલની બની છે એના ઉપર આધાર રાખે ડેલ્ટા ટી એટલે ટેમ્પરેચરમાં થતો ફેરફાર એટલે શું કહેવા માગે સમજો અહીંયા હું લખી દઉં ડેલ્ટા ટી એટલે જે ટીએમ માઇનસ ટીઓ ટીએમ એટલે શું છે મેઝરમેન્ટ કરતી વખતેનું તાપમાન અને ટીઓ એટલે શું છે સ્ટાન્ડર્ડ તાપમાન ધારો કે ટેપ તમારી બની છે એ સત્યાવીસ ડિગ્રીએ બનેલી છે બરાબર એની કેપેસિટી સત્યાવીસ ડિગ્રીએ નેચરલ છે તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એનું કેટલું થયું ટીઓ એનું સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર શું થયું ટીઓ મેઝરમેન્ટ કરતી વખતે મતલબ તમે જ્યારે સાઇટ ઉપર ગયા છો ત્યારે એનું ટેમ્પરેચર ધારો કે આપણે લઈએ સુડતાલીસ ડિગ્રી છે તો ટેમ્પરેચરમાં કેટલો ફેરફાર છે તો સુડતાલીસ માઇનસ સત્યાવીસ એટલે કેટલું ટેમ્પરેચર વધારે થયું વીસ ડિગ્રી તો આ લંબાઈમાં ફેરફાર થશે એ કોના કારણે થશે વીસ ડિગ્રી ટેમ્પરેચરના કારણે થશે હવે મારે એ વસ્તુ સમજવાની છે કે ટેપમાં વધારો અથવા લંબાઈમાં ઘટાડો થાય તો એના કારણે એરર કેવી આવે અને કરેક્શન કેવું આવે એનું સૂત્ર તો આ જ છે આ યાદ રાખવાનું છે આ ડેલ્ટા એલ છે એને જ આપણે શું કહીએ છીએ જો અહીંયા મેં ઇક્વેશન લખી દીધું છે કરેક્શન ડ્યુ ટુ ટેમ્પરેચર શું છે એટલે આપણે આને ડેલ્ટા એલ જ કહીએ છીએ શું થાય એલ આલ્ફા ડેલ્ટા ટી અથવા ટીએમ માઇનસ ટીઓ આ ઇક્વેશન તો અહીંયા લખી દીધું બરાબર આ ઇક્વેશન મુજબ થાય પણ પ્રશ્ન એ નથી પ્રશ્ન શું છે એક્ઝામમાં કે ભાઈ આ કરેક્શન તમારું છે પ્લસ થાય કે માઈનસ થાય અને એવું ક્યારે થાય ડન તો એ વસ્તુ આપણે સમજવાની છે તો અહીંયા હું તમને એક સરસ એવું એક્ઝામ્પલ લઈને સમજાવું છું ધ્યાનથી અહીંયા જોજો ધ્યાનથી અહીંયા જોજો ધારો કે આપણે વાત કરીએ કે તમારું તાપમાન જે છે મેઝરમેન્ટ કરતે એ ઓપ્ટિમમ તાપમાન અથવા જેનાથી બની છે એના કરતા વધારે છે મતલબ ટીએમની વેલ્યુ કેવી છે ટીઓ કરતા વધારે છે મતલબ તાપમાન તમારું કેવું છે વધારે છે આ કંડિશન માટે લઈએ આપણે તાપમાન વધારે છે નેચરલ કરતા હવે તાપમાન વધારે હોય તો લંબાઈમાં શું થાય વધારો થાય ડેલ્ટા ટી વધારે હોય તો ટેપની લંબાઈમાં શું થાય વધારો થાય ડન હવે ધ્યાનથી સમજો અહીંયા હું શું કહેવા માંગુ છું આપણે એક ટેપ લઈએ આપણે એક ટેપ લઈને સમજીએ ધારો કે એક ટેપ હું અહીંયા લઉં છું આ વન છે આ ટુ છે આ થ્રી છે મતલબ એવું લઉં છું કે આ થ્રી સેન્ટીમીટરની ટેપ છે કેટલાની છે થ્રી સેન્ટીમીટરની મેં ટેપ લીધી કેટલાની ઓકે આ સ્ટાન્ડર્ડ ઓરિજિનલ ટેપ છે સ્ટાન્ડર્ડ ટેપ મેં કેટલી લીધી થ્રી સેન્ટીમીટર લંબાઈની આ ટેપ લઈને તમે માપો તો જમીન ઉપર કે કોઈ જગ્યાએ એક્ઝેક્ટ અંતર કેટલું મળે ત્રણ સેન્ટીમીટર જે સાચું હશે બરાબર છે કેટલું હશે સાચું હશે ઓકે હવે તમે સમજો હવે તમે સમજો ટેમ્પરેચર વધી ગયું ટેમ્પરેચર વધ્યું એના કારણે લંબાઈ પણ શું થશે ટેપની વધશે એટલે આ ટેપ લાંબી થશે તો આપણે લાંબી કરીને જોઈએ તો આવું કઈક થઈ જાય આવી કંઈક લાંબી ટેપ થઈ હજુ આપણે એને એક્સટેન્ડ કરીએ जो आ टेप तारी लाबी थी गई धारो के अँ थी आटली थी गई जस्ट एक्जाम्पल समझा चु आम आप जीरो छे बराबर बे तर चार पांच एक आ छे वन टू आ थ्री डन એકચ્યુઅલીમાં ડાયમેન્શનમાં કશું ફરક પડે મતલબ ત્રણ સેન્ટીમીટરની ટેપ હોય એનું ટેમ્પરેચર વધીને આમ લાંબી થઈ જાય તો ઉપર ડાયમેન્શન બદલાઈ જાય જાતે જાતે બદલાઈ જાય ના બદલાય ને તો ત્રણ જ રે તમે સમજો આ ટેપમાં ત્રણ લખ્યા છે તો ત્રણ જ લે પણ એ ટેપ કેવી રીતે આમ લાંબી થઈ જાય કેના કારણે ટેમ્પરેચરના કારણે ટેમ્પરેચરના કારણે એનું મટિરિયલમાં એક્સપાન્શન થશે ને ટેપ તમારી લાંબી થઈ જશે સે એક્ઝામ્પલ આટલું ના થાય પણ તમને સમજણમાં ઈઝી પડે એટલા માટે હું લખું છું ધારો કે આ ટેપ થઈ ગઈ ચાર સેન્ટીમીટરની કેટલી ધારો કેવો ધારો કે આ ટેપ ચાર સેન્ટીમીટરની થઈ ગઈ છે કેટલાની થઈ ગઈ છે ચાર સેન્ટીમીટર લાંબી થઈ ગઈ છે પણ ઉપર લખેલું તો કેટલું બતાવે ત્રણ સેન્ટીમીટર કેમ કે ટેમ્પરેચરના કારણે ત્રણની જગ્યાએ ચોગડો તો ના થઈ જાય ને એ તો ત્રણ જ રહેવાનું છે એટલે બતાવે છે ત્રણ પણ થઈ ગઈ છે કેટલી ચાર સેન્ટીમીટરની હવે આ ટેપ લઈને તમે સાઈટ ઉપર ગયા છો અથવા આ ટેપ લઈને તમે ગયા સાઈટ ઉપર એટલે શું થયું ટેપ તમારી લાંબી થઈ ગઈ છે હવે તમે એને જમીન ઉપર મૂકો છો મેઝરમેન્ટ કરવા માટે હવે એને તમે જમીન ઉપર આમ મૂકી તમે ડિસ્ટન્સ માપ્યું તો એ ડિસ્ટન્સ ટેપ કેટલું બતાવતી હશે અહીંયા ડિસ્ટન્સ હશે કેટલું ચાર સેન્ટીમીટર કેટલું હશે ચાર સેન્ટીમીટર પણ તમને વચાશે કેટલું ત્રણ સેન્ટીમીટર સમજા હું શું કહું છું ટેપ લાંબી થઈ ગઈ છે ચાર સેન્ટીમીટર જેટલી લાંબી છે હવે એ ચાર સેન્ટીમીટર લાંબી ટેપને તમે જમીન ઉપર મૂકો તો જમીનનું ડિસ્ટન્સ કેટલું છે ચાર સેન્ટીમીટર પણ ટેપ ઉપર તમને વચાય છે કેટલું ત્રણ જ સેન્ટીમીટર વચાય છે મતલબ કેવું વચાય છે ઓછું વચાય છે ઓછું વચાય છે કેટલું ઓછું વચાય છે એક સેન્ટીમીટર ઓછું વચાય છે ડિસ્ટન્સ ચાર છે પણ તમને વચાય છે કેટલું ત્રણ જ કેમ કે ડાયમેન્શન તો એના જ લખેલા છે અંદર બરાબર તો તમે માપ્યું કેવું ઓછું માપ્યું તો ભૂલ કેવી થઈ માઇનસ એક સેન્ટીમીટરની ભૂલ થઈ હવે હવે તમારે એનું રીડિંગ ચોપડામાં લખવું હોય તો તમે તગડો લખો ત્રણ સેન્ટીમીટર લખો તો એ તો ખોટું છે કેમ કે તમે માપ્યું હોય તો ચાર સેન્ટીમીટરનું અંતર હતું પણ તમને ખબર જ નથી તમે નિર્દોષ છો બરાબર તો મારે શું કરવું પડે એ કરેક્શન જે છે એને શું કરવું પડે એડ કરવું પડે મતલબ જેટલા બી રીડિંગ આ ત્રણ લીધું આવું પાછું ત્રણ લઉં જેટલી વાર ત્રણ લઉં એટલે પ્લસ એક ત્રણ પ્લસ એક ચોપડામાં પ્લસ એક લખવું પડે કેમ ડિસ્ટન્સ તમે માપી રહ્યા છો એ ચાર છે ને આ ટેપ તમને ત્રણ જ બતાવે છે ડન તો ભૂલ કેટલી આવી માઇનસ વન તમે માપી કેવું રહ્યા છો માઇનસ વન પણ એકચ્યુઅલીમાં હું કેટલું જોઈએ ચાર એટલે આપણે શું કરી દઈએ છીએ પ્લસ વન તો જ્યારે પણ ટેમ્પરેચર વધી જાય ત્યારે એરર કેવી આવે છે નેગેટિવ આવે આવે છે તો અહીં આપણે લખી શકીએ કે ભાઈ આના કારણે જે એ કેવી આવે નેગેટિવ કરેક્શન કેવું આવશે પોઝિટિવ તો આવા એમસીક્યુ પૂછાય શું પૂછાય એમસીક્યુ તમને શું પૂછે છે કે ટેમ્પરેચર જો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કરતાં વધારે હોય તો એરર શું આવે તો માઇનસ કરેક્શન શું આવે તો કે પ્લસ હવે કેમ આવે એ વસ્તુ મેં તમને આખી સમજાય બરાબર શું કીધું મેં કે ભાઈ ટેપ તમારી લાંબી થઈ જાય ટેપ લાંબી થઈ જાય ત્રણ સેન્ટીમીટરની ટેપ છે લાંબી થઈને કેટલી થઈ ગઈ ચારની પણ રીડિંગ તો બદલાવા નથી ઉપર તો ત્રણ સેન્ટીમીટર જ લખેલું આવે એટલે તમને વચાઈશું ત્રણ પણ એકચ્યુઅલીમાં ડિસ્ટન્સ કેટલું છે ચાર સેન્ટીમીટર છે ડન છે તો તમે માપ્યું કેવું તમે માપ્યું કે એવું ચારની જગ્યાએ ત્રણ માપ્યું તો એક સેન્ટીમીટર ઓછું માપ્યું એટલે એરર માઇનસ થઈ એને સુધારવું હોય તો તમારે ચોપડામાં પ્લસ વન કરવું પડે બધા ડિસ્ટન્સમાં તો શું થઈ જશે આવું એકચ્યુઅલીમાં આટલું મોટું ના હોય તમને એવું થાય એરર એક સેન્ટીમીટરની એવી ના હોય ટેમ્પરેચરના કારણે એક સેન્ટીમીટર ના થાય પણ હું અહીંયા પોઈન્ટમાં લખત ને તો તમને કન્ફ્યુઝન થાય એટલે જસ્ટ એક્ઝામ્પલ માટે સે ફોર એક્ઝામ્પલ આવું મેં લખ્યું છે ડન છે તો આની વાત કરીએ તો અહીંયા લખીને આપ્યું જ તમને જો અહીંયા શું લખ્યું છે ટેમ્પરેચર જો સ્ટાન્ડર્ડ કરતા વધારે હોય બરાબર ટેબલ બનાવી આપ્યું છે તો લેન્થ હોય ચેનની જગ્યાએ ટેપ કરી નાખ્યું ટેપની લંબાઈ શું થઈ જાય ઇન્ક્રીઝ થઈ જાય ટેપની લંબાઈ ઇન્ક્રીઝ થઈ જાય લંબાઈ વધી ગઈ હોય પણ ઉપર માપ તો શું લખ્યા હોય એ ના એ જ એટલે વચાઈ કેવું નોટેડ ડાઉન એટલે શું છે વચાય આપણને વચાય છે કેવું ઓછું લેસ એટલે ઓછું વચાય છે તો એ ઓછું વચાય છે એને જ આપણે શું કહીએ છીએ એરર એટલે ઓછું થયું એટલે માઇનસ એને સુધારવું હોય તો મારે કરેક્શન શું કરી દેવું પડે પ્લસ કરી દેવું પડે ડન છે તો આ એક વસ્તુનો કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે ડન હજીના ખબર પડી હોય તો આની પછી જે પ્રેશરનું કનેક્શન છે પુલનું એ વસ્તુ સમજાવું એટલે એમાં પાછી રિપીટ આવશે બરાબર બીજી વસ્તુ જ્યારે ટીએમ લેસ ધેન ટીઓ હોય ટીએમ લેસ ધેન આનાથી ઊંધું હવે ટેમ્પરેચર સ્ટાન્ડર્ડ કરતાં ઓછું હોય તો ટેપ તમારી શું થશે નાની થશે ટેપ તમારી કેવી થશે નાની થશે ટેપ જ્યારે નાની થાય ત્યારે આનાથી એક્ઝેટ ઊંધું થાય મતલબ તમે સમજો ટેપ નાની થઈ જાય એટલે લખ્યું જો લેન્થ કેવી થઈ જાય ડિક્રીઝ તો તમને રીડિંગ કેવું મળશે વધારે તો એરર કેવી આવશે પોઝિટિવ કરેક્શન કેવું આવશે નેગેટિવ એટલે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે શું આ વસ્તુ જુઓ આ વસ્તુ કે ટીએમ ગ્રેટર ધેન ટીઓ ટેમ્પરેચર વધે તો કરેક્શન વધે બસ આટલી આપણને ખબર જો કેટલું ઈઝીલી થઈ જાય જો ટીએમ ગ્રેટર ધેન ટીઓ થાય ટીએમ ગ્રેટર ધેન શું થાય ટીઓ ટેમ્પરેચર સ્ટાન્ડર્ડ કરતા વધી જાય ત્યારે કરેક્શન શું થશે પ્લસ થાય આ વસ્તુ આપણને ખબર પડી ગઈ આ સમજાવ્યું મેં તમને આખું એક વસ્તુ મેં શીખવાડી કરેક્શન પ્લસ હોય તો એરર હંમેશા શું આવશે માઈનસ આપે બસ એ તો આપણને ખબર જ છે હવે આનું ઊંધું તમને એવું કહે ટીએમ લેસ દેન ટીઓ હોય તો કરેક્શન શું થશે આનાથી ઊંધું કેમ કે હવે ટેમ્પરેચર બદલાઈ ગયું છે તો તમારું કરેક્શન શું થશે નેગેટિવ અને એરર શું થશે પોઝિટિવ કઈ વાંચવાની જરૂર નહીં એમને યાદ રહી ગયું ડન છે તો આ રીતે આપણે ટેમ્પરેચર એરર અને કરેક્શન ફાઇન્ડ કરી શકીએ ડન આમાં બધાને ક્લિયર છે બધાને ખબર પડી ગઈ ભાઈ ટેકનિકલ ભાગ ઇંગ્લિશ અને ગુજરાતીમાં આવશે ભાઈ ભાઈ બરાબર આ ખબર પડી ને બધાને આની આ જ વસ્તુ હમણાં રિપીટ આવશે તમે સમજો જ્યારે આપણે પુલ કરેક્શન જોશું ને એની આ જ વસ્તુ આમાં રિપીટ થવાની છે બરાબર એ જોશું આપણે મેં આ શોર્ટકટ બી તમને લખીને આપ દીધું છે આ રીતે યાદ રાખવાનું પ્રશ્ન આ પૂછાય છે બરાબર બાકી કેમ આવે એ વસ્તુ આખી આપણે આગળ જોઈ ડન છે ક્લિયર છે ને ભાઈ બધાને ખ્યાલ આવે છે ओके ओके एक जवाब सवाल पूछे थीटा कई रीते मू तो एंगल मेजरिंग इंस्ट्रूमेंट इंस्ट्रुमेंट ठीक है स्लोप थीटा।

પુલ એટલે શું હવે બધા માણસો સરખા ના હોય અમુક માણસોનો હાથ થોડો ભારે હોય એટલે જે જે ટેપ હોય ને ટેપ એને આમ જોરથી આમ માપતી વખતે આમ લાંબી ખેંચે બરાબર અમુકનો હાથ હળવો હોય તો થોડી લબડાવે બી ખરા લબડી જાય ટેપ અને નેચરલી જે ખેંચવાની હોય એની અમુક ફિક્સ હોય જેને એનું સ્ટાન્ડર્ડ પુલ કહેવાય શું કહેવાય સ્ટાન્ડર્ડ પુલ ભાઈ આટલા પુલથી જ એને ખેંચવામાં આવે ડન છે તો એ સ્ટાન્ડર્ડ પુલ છે ને હું પીઓ કહી દઉં છું પીઓ તમારે આટલા જ પુલથી ખેંચવી જોઈએ એને શું કહેવાય સ્ટાન્ડર્ડ પુલ ઘણા લોકોનો હાથ એવી હોય તો જોડ થી ખેંચે આમ જોડ થી ખેંચે એટલે લાંબી થઈ જાય ટેપ બરાબર તો મેઝરમેન્ટ કરતી વખતે જે આપણે પુલ આપીએ ને ખેંચીએ ને એને હું નામ લખી દઉં છું પીએમ પીએમ એટલે મેઝરમેન્ટ વખતેનું પુલ

મતલબ તમે સ્ટાન્ડર્ડ જે ટેપ જેના માટે બની છે એટલા જ પુલથી તમે ખેંચો છો ત્યારની આ ટેપ છે તો આના મેઝરમેન્ટ લખું તો અહીંયા માપ હોય ઝીરો અહીંયા હોય કઈક વન અહીંયા હોય કઈક ટુ કંઈક થ્રી મતલબ આ ટેપ કેટલાની છે થ્રી સેન્ટીમીટરની ટેપ છે એવું કંઈક લીધું ઓકે ત્રણ સેન્ટીમીટરની ટેપ આપી તમને હવે કોઈ હાથનો કોઈનો હાથ ભારે છે તો એ ભાઈ શું કરે છે વધારે પુલ આપે છે એ લખું પીએમ ગ્રેટર ધેન પીઓ મતલબ સ્ટાન્ડર્ડ કરતા વધારે પુલથી કોઈક ભય ખેંચે છે તો ટેપ કેવી થઈ જવાની છે લાંબી થઈ જવાની છે ટેપ કેવી થઈ જશે લાંબી થઈ જશે તો અહીંયા જોઈએ તો આ ટેપ ધારો કે લાંબી થઈ ગઈ તો આવી ટેપ થઈ ગઈ બરાબર ધારો કે આ ટેપ ખેંચાઈને ચાર સેન્ટીમીટરની થઈ ગઈ આપણને ખબર નથી પણ આ એક અંદાજ એક એક્ઝામ્પલ લઉં છું ચાર સેન્ટીમીટરની થઈ ગઈ પણ એની ઉપરના માપ તો બદલાશે જ નહીં આ જીરો છે અહીંયા વન છે અહીંયા ટુ છે ને અહીંયા થ્રી છે તો માપ તો ઉપર શું લખેલા બતાવે છે ત્રણ કેમકે તમે એને ખેંચો તો એવું તો જાદુ તો ના થાય ને કે ઉપર ત્રણની જગ્યાએ ચોગડો લખાઈ જાય એવું તો ના થાય તગડો જ રહેશે એટલે જીરો એક બે ત્રણ જ લખ્યું હોય પણ આમ ખેંચાઈને લાંબી થઈ ગઈ છે બરાબર એટલું જોડથી ખેંચીને તમે આમ જમીન ઉપર મૂકશો બરાબર એટલું બધું જોરથી ખેંચીને તમે એને જમીન ઉપર મૂકો એટલે ટેપ થઈ ગઈ છે કેટલી ચાર સેન્ટીમીટરની એટલે તમે આમ જમીન ઉપર આમ મૂકશો તો કેટલું ડિસ્ટન્સ હશે ચાર સેન્ટીમીટર પણ તમને બતાવશે કેટલું અહીંયા ત્રણ જ ઝીરોથી ત્રણ બતાવશે મતલબ જમીન છે કેટલાની જો ટેમ્પરેચર જેવું છે રિપીટ થયું જમીન છે કેટલી ચાર સેન્ટીમીટર પણ ઉપર લખેલું કેટલું આવે છે ત્રણ તો હવે તમે માપ્યું કેટલું ચાર સેન્ટીમીટર પણ ચોપડામાં તમે ત્રણ લખો તો તમે ખોટા છો કેમ ખોટું માપ લખ્યું તમે જમીન તો ચાર સેન્ટીમીટરની છે તમારે ખેંચવામાં ભૂલ થઈ એના કારણે તગડો બતાવે છે તો મારે ત્યાં શું કરવું પડે ડિસ્ટન્સ કેવું બચાવે છે હું ચાર માપીને આવ્યો છું પણ એકચ્યુઅલીમાં છે હું માપીને આવ્યો છું ત્રણ છે કેટલું ચાર તો હું માપું છું કે હું ઓછું માપું છું ચાર છે પણ હું લખીશ કેવું ત્રણ એટલે ઓછું લખ્યું તો આમાં એરર કેવી આવશે તમારી નેગેટિવ કેમ તમે ઓછું માપ્યું છે મારે સુધારવું હોય તો તો ચોપડામાં શું લખવું પડે ભલે અહીંયા ત્રણ લખેલું બતાવે છે પણ પ્લસ વન લખવું પડે કેટલું લખવું પડે પ્લસ વન તો કરેક્શન તમારું જે હોય સુધારો એ કેટલું આવશે પોઝિટિવ તમારે પ્લસ કરવું પડે છે ડન છે તો જ્યારે પીએમ ગ્રેટર ધેન પીઓ હોય ત્યારે કરેક્શન પ્લસ ને એરર કેવી આવશે માઇનસ ટેબલ છે

ઈ એટલે શું છે ટેપ નો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આ સ્ટ્રક્ચર ના સૂત્ર ઉપરથી જ આવ્યું છે સ્ટ્રક્ચર માં તમે કદાચ આ વસ્તુ ભણ્યા હોય કોઈક આવી વસ્તુ હોય એને હું પી પુલ થી ખેંચું આનો એરિયા ધારો કે આ વસ્તુનો અહીંયા એરિયા જોઈએ સોરી ઓકે અહીંયા એરિયા જોઈએ તો આ વસ્તુનો જે એરિયા છે એ ધારો કે એ છે એરિયા શું છે એ છે તો સ્ટ્રેસનું સૂત્ર આપણને ખબર હતું સ્ટ્રેસ આ સ્ટ્રકચરની વસ્તુ છે સ્ટ્રકચરમાં જોવાની છે પણ આ તો વાત કરું છું અહીં આવ્યું છે તો પી બાય એ થાય સ્ટ્રેસ આની કે હોય લંબાઈ ધારો સ્ટ્રેઇન શું થાય એફસાઇલો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ આપણી પાસે એક ઇક્વેશન હતું વુક્સ લો પરથી સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સ્ટ્રેન કોન્સ્ટન્ટ છે ડેલ્ટા એલ બાય એલ આમાંથી ડેલ્ટા એલ ને કરતા બનાવી દો એટલે એલ ઉપર જતું રહે તો પીએલ નીચે શું આવી જાય એ ઈ સૂત્ર આવ્યું પીએલ અપોન એ કાયદ સૂત્ર જો પી એલ એ અને ઈ તો પી એલ અપોન એ જે સ્ટ્રક્ચરમાં તમે સૂત્ર ભણો છો બધા ભણ્યા જશે સ્ટ્રક્ચર જે સિવિલના છોકરાઓ હશે બધાને ખબર જ છે એ આપણે ભણવાનું જ છે અત્યારે આપણે એની વાત નથી કરતા અત્યારે જસ્ટ આવ્યું એટલે મેં કીધું આજે ઉક્સ લો છે એના ઉપરથી જ આ ઇક્વેશન ડિરાઈવ થયું છે હવે અહીંયા પીએમ માઇનસ પીઓ શું કામ લીધું છે તમે સમજો એ કંઈક સ્ટાન્ડર્ડ પુલ માટે તો બનેલું જ છે ને તમારી ટેપ છે એ કંઈક સ્ટાન્ડર્ડ પુલ ધારો કે હું સે એક્ઝામ્પલ લઉં આઠ કેજી તો આઠ કિલો ઉપર ખેંચો તો એમ કંઈ વાંધો નથી આવતો પણ આઠ કેજીથી વધારે ધારો કે તમે દસ કેજી ખેંચ્યું તો એ તમે એક્સ્ટ્રા જે બે કેજી આપો છો ને એના કારણે એને ફરક પડે છે એની લંબાઈ વધે બાકી આઠથી ખેંચો તો કંઈ ના થાય ડન છે એટલે અહીંયા પીએમ માઇનસ પીઓ લખ્યું છે તો આ વસ્તુ જે આપણે કરી એને અહીંયા જોઈએ હવે નેક્સ્ટ ટેબલ બનાવીને તો જો આ ટેબલ આપ્યું છે પહેલા મેં જે કરાયું એ લખ્યું છે પીએમ માઇ ગ્રેટર દેન પીઓ મતલબ વધારે પુલથી ખેંચો વધારે લાંબુ કરો તો ટેપની લંબાઈ શું થશે વધી જશે ટેપની લંબાઈ વધી જશે એટલે નોટેડ ડાઉન એટલે અથવા શું થશે રીડિંગ કેટલું મચાશે બરાબર ટેપ લાંબી થઈ ગયું હોય ચાર સેન્ટીમીટરની થઈ ગઈ છે તમે મૂકો છો તો એક્ચુઅલીમાં જમીન ચાર સેન્ટીમીટરની છે પણ તમને વચાય છે કેટલું ત્રણ સેન્ટીમીટર તો અહીંયા રીડિંગ તમારું કેવું થઈ જશે લેસ તો ઓછું મપાઈ છે એટલે એરર કેવી આવે નેગેટિવ કરેક્શન શું આવે પોઝિટિવ નીચે એનું ઓપોઝિટ થાય તો આનું શોર્ટકટ પણ હું તમને કહી દઉં સેમ ટુ સેમ પેલાની જેમ જો વધારે છે પીએમ ગ્રેટર ધેન પીઓ છે તો હંમેશા વધારે છે તો કરેક્શન પ્લસ આવશે બસ આ એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે આ એક યાદ રાખી લો હવે કરેક્શન પ્લસ હોય

ચાલે વસ્તુ યાદ રહી ગઈ ડન છે તો આમાં કોઈ ગોખવા જેવું નથી બસ એક જ વસ્તુ જો યાદ રખાવું ટેમ્પરેચર વધારે છે ટીએમ ગ્રેટર દેન ટીઓ છે તો કરેક્શન પ્લસ આવે પીએમ ગ્રેટર દેન પીઓ છે કરેક્શન પ્લસ આવે બસ એ યાદ રાખો કરેક્શન પ્લસ હશે તો એરર માઇનસ હવે એનું ઓપોઝિટ હોય લેસ લેસ દેન હોય ટીએમ લેસ દેન ટીઓ અથવા પીએમ લેસ દેન પીઓ તો એનું ઊંધું થઈ જશે ડન છે તો આ વસ્તુ તમને અહીંયા લખીને આપેલી છે તો આ બીજી વસ્તુ તમને અહીંયા મળી ગઈ શું કે વધારે હોય ત્યારે પ્લસ ઓછું હોય ત્યારે કરેક્શન માઇનસ થાય તો આ વાત થઈ આખી કોની પુલ કરેક્શનની એના પછી થર્ડ જે છે આમાં ખબર પડી ગઈ બધાને મેસેજ કરી દો મને ખાલી ક્લિયર છે બધાને પછી આગળ એક લાસ્ટ કરેક્શન છે જે ઇઝી છે જોઈ લઈએ ખ્યાલ આવી ગયો બધાને મેસેજ કરી દો

હવે જોઈએ આપણે ડ્રો કરીને સમજીએ વધારે ખ્યાલ આવશે જો અહીંયા ધારો કે તમારી પાસે બે પોઈન્ટ છે એક આ પોઈન્ટ છે એક આ પોઈન્ટ છે આ બે વચ્ચે તમારે ડિસ્ટન્સ ટેપની મદદથી માપવાનું છે તો હું ટેપ મૂકું છું સીધી રાખું ટેપ આવું કંઈક છે આ માપ છે ઝીરો આ છે વન ટુ થ્રી ફોર અને આ ફાઈવ છે આવું કંઈક છે સ્ટ્રેટ રાખવું તો સ્ટ્રેટ રાખવું તો આવું કંઈક છે ડન છે હવે સમજો સેગિંગ કોને કહેવાય હવે મારે સમજવું છે વોટ ઇઝ સેગિંગ તો હવે બે સપોર્ટ ફરીથી લઉં આ બે સપોર્ટ છે ફરીથી આપણે ટેપ લઈએ એના ઉપર સેગ થયેલી સેગ એટલે નમી મતલબ ટેપ તમારી સપોઝ આવી થઈ જાય છે આને શું કહેવાય કહેવાય સેગિંગ એટલે લબડી જવી ટેપ તમારી આમ થઈ જાય વચ્ચે આજે થયું ને આને શું કહેવાય સેગ કહેવાય શું કહેવાય સેગ સેગિંગ અથવા સેગ ઓકે તો આ વસ્તુ લખ્યું છે હવે તમે સમજો આમાં હું રીડિંગ લખું શું થાય આ તો જીરો છે જ આ વન અહીંયા હતું અહીંયા લખું ટુ અહીંયા લખું થ્રી અહીંયા આવી જાય ફોર અહીંયા જુઓ શું આવી જાય ફાઈવ આવી જાય ઓબ્વિયસ છે ને જો આ ટેપ અહીંથી આમ નમે અહીંથી આ ભાગ આમ આમ નમી જાય તો આ પાંચ પાછું ખેંચાઈ ના ભજવાઈ જાય એટલે તમારું માપ કેવું થઈ ગયું પાંચ બતાવે પણ એકચ્યુઅલીમાં બે સપોર્ટ વચ્ચેનું તમને દેખાય જ છે આ એ સપોર્ટ બી સપોર્ટ એની વચ્ચે સાચું ડિસ્ટન્સ કેટલું છે ચાર સેન્ટીમીટર છે પણ ટેપ આવી રીતે સેગિંગ થઈ જાય છે એટલે ડિસ્ટન્સ અહીંયા બતાવે છે કેટલું પાંચ બતાવે છે કેવું બતાવે છે પાંચ મતલબ ડિસ્ટન્સ કેવું બતાવે છે ચાર ની જગ્યાએ પાંચ એટલે વધારે ડિસ્ટન્સ બતાવે છે વધારે બતાવે છે એટલે એરર કેટલી થશે પોઝિટિવ કેમ ચાર નું પાંચ બતાવે છે પણ મારે એને સાચું કરવું હોય તો

સેગ કરેક્શન ઓલવેઝ નેગેટિવ થશે અને બીજું પણ મોસ્ટ આઈએમપી પોઝિટિવ તો આ બી એમસીક્યુમાં પૂછે છે તો મોસ્ટ કેમ થાય વસ્તુ મેં અહીંયા સમજાય દંડ તો કરેક્શન ઓલવેઝ નેગેટિવ આવે એર હંમેશા કેવી આવશે પોઝિટિવ આવશે હવે આ તો મેં રેન્ડમ લીધું હતું ભાઈ ચારનું પાંચ એક સેન્ટીમીટર પ્લસ માઇનસ બરાબર પણ એકચ્યુઅલીમાં એવું હોય નહીં એકચ્યુઅલીમાં એવું હોય નહીં આપણે ગણવું પડે કે કેટલું પ્લસ છે અને કેટલું માઇનસ છે તો એના માટે અહીંયા તમને સૂત્ર આપ્યા જો કરેક્શન ડ્યુ ટુ સેગનું ઇક્વેશન આપ્યું છે અહીંયા કરેક્શન ડ્યુ ટુ સેગનું બીજું ઇક્વેશન આપ્યું આ ડબલ્યુ છે ભાઈ સીઓ નથી ડબલ્યુ છે ડન પહેલું સૂત્ર ક્યારે વપરાય જો લોડ તમે પોઈન્ટ લોડમાં લેશો આ પોઈન્ટ લોડ છે બીજું ક્યારે વપરાય છે જયારે લોડ તમારો કયો હશે યુડીએલ ના ફોર્મમાં કયા ફોર્મમાં યુડીએલ ના ફોર્મમાં આવું છે ક્લિયર છે તો બે ઇક્વેશન તમને કીધા છે આ પહેલું ઇક્વેશન એમાં ડબલ્યુ છે પોઈન્ટ લોડ છે પોઈન્ટ લોડ એટલે શું ટેપનું વજન એક પોઈન્ટના ફોર્મમાં લઈએ છે યુડીએલ એટલે શું થ્રુઆઉટ આખી ટેપનું વજન લાગે બરાબર પોઈન્ટ લોડ એટલે આવો થાય એ આપણે જોયો છે અને પોઈન્ટ લોડ કહેવાય યુડીએલ એટલે કેવો થાય આવડ આ પોઈન્ટ લોડ ડબ્લ્યુ યુડીએલને આપણે સ્મોલ ડબલ્યુ કહીએ છીએ તો બે પ્રકારના જનરલી લોડિંગ આપણને જોવા મળે ક્લિયર છે તો આ વસ્તુ અહીંયા આપી છે ડન તો આમાં ખ્યાલ આવી ગયો બધાને આ સેગ કરેક્શન થયું તો સેગ કરેક્શનમાં સૂત્ર છે સૂત્ર એક સમય નહીં યાદ હોય તો ચાલશે પણ આ ઉપર લખ્યું એ વસ્તુ યાદ હોવી જોઈએ ખાસ ડન છે તો આ વસ્તુ અહીંયા લખી છે આમાં ખ્યાલ આવી ગયો ભાઈ બધાને મેસેજ કર દો પછી આના એમસીક્યુ આપણે જોવાના છે आमा आम ख्याल मैसेज कर दो फटाफट केम प्लस था केम माइनस थाय ख्याल आयो ઓકે ચલો બધાને ખ્યાલ આવી ગયો છે લાંબુ લાગતું હશે પણ આ વસ્તુ જીવનમાં ક્યારેય નહીં ભૂલાય સમજો કન્સેપ્ટ જરૂરી મને બી આવડે છે હું તમને ગોખાઈ નાખું કે ભાઈ આવું હોય તો પ્લસ આવું હોય તો માઇનસ આવું હોય પણ આખા સિવિલ એન્જિનિયરિંગમાં તમે આખું જે સિલેબસ ભણશો ને એમાં પાંચસો જગ્યાએ પ્લસ ને માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ કેટલી જગ્યાએ ગોખશો અત્યારે તો આવડી જશે પછી એક્ઝામમાં શું થશે પ્લસ નું માઇનસ ને માઇનસનું પ્લસ પણ આ વસ્તુ હોય કે ભાઈ ટેમ્પરેચર વધે એટલે ટેપ લાંબી થાય ટેપ લાંબી થાય એટલે ઉપર ત્રણ દેખાય હોય ચાર આ જ એક્ઝામ્પલ યાદ રાખવાનું ત્રણ સેન્ટીમીટરની ટેપ આમ લાંબી થઈ ગઈ ત્રણ સેન્ટીમીટરની ટેપ લાંબી થઈ ગઈ એટલે હું માપું છું તો ત્યાં દેખ માપીએ છીએ ચાર પણ બતાવે છે ત્રણ મતલબ આપણે કેવું માપીએ છીએ એ ઓછું લખીએ છીએ તો એને સુધારવા માટે પ્લસ કરવું જોઈએ બરાબર એવું યાદ ના રાખવું હોય મેં શોર્ટકટ બી બતાવ્યું ટેમ્પરેચર પ્લસ વધે તો કરેક્શન બી પ્લસ પ્રેશર પુલ વધે તો પણ કરેક્શન પ્લસ બસ એક યાદ રાખી લો એટલે એરર માઇનસ હોય આ બધું થઈ ગયું સેગ કરેક્શન ઓલવેઝ શું આવશે નેગેટિવ એટલે એની એરર શું આવશે ઓલવેઝ પોઝિટિવ સેમ ટુ સેમ આપણે શરૂઆતમાં શું વાત કરી સ્લોપ કરેક્શનની તો સ્લોપ કરેક્શન પણ ઓલવેઝ શું આવશે નેગેટિવ કરેક્શન એનું શું આવશે પોઝિટિવ ડન એટલે સેગ અને સ્લોપ બે સેમ છે બેની કરેક્શન કેવા આવે નેગેટિવ એરર કેવી આવે પોઝિટિવ ટેમ્પરેચર અને પુલ માટે મેં તમને શીખવાડી દીધું તો ઈઝી જ છે ડન છે તો આ વસ્તુ આપણને અહીંયા ખ્યાલ આવી ગઈ ડન ચલો આને એમસીક્યુ થોડા જોઈએ આ ટેપ વિશે છે એ છોડીને આના એમસીક્યુ ખાલી જોઈએ ઓકે ડન છે અને એમસીક્યુ પહેલા અહીંયા હું તમને એક વસ્તુ લખાઈ દઉં અહીંયા જોજો ખાસ એમસીક્યુ પછી જોઈએ પહેલા અહીંયા હું લખાઈ દઉં આપણે પહેલા જોયું કરેક્શન ડ્યુ ટુ સ્લોપ ઓલવેઝ શું આવે નેગેટિવ આવું જોયું करेक्शन ड्यू टू सेग ऑलवेज नेगेटिव આ બે વસ્તુ सेम થઈ ગઈ टेंपरेचर ગ્રેટર ધેન ઓર્ડિનરી ટેમ્પરેચર વધારે હોય તો કરેક્શન ડ્યુ ટુ ટેમ્પરેચર શું થશે પોઝિટિવ કેમ કે ટેમ્પરેચર વધારે છે તો પ્લસ ટેમ્પરેચર ઓછું છે તો કરેક્શન ટેમ્પરેચર કેટલું થશે નેગેટિવ આપણને ખબર પડી ગઈ પુલની વાત કરીએ તો પુલ તમારું વધારે છે સ્ટાન્ડર્ડ કરતા તો કરેક્શન પુલ શું થશે વધારે છે એટલે પોઝિટિવ જો લેસ ધેન પીઓ છે તો કરેક્શન ડ્યુ ટુ પુલ શું થશે નેગેટિવ કેટલું ઈઝી છે આમાં ક્યાં અઘરું છે કઈ હવે આ કરેક્શન તો યાદ રહી ગયા હે આ તો યાદ રહી ગયા હવે તમારે કરવાનું શું રહ્યું એરર યાદ રાખવાની આ પ્લસ હોય તેરર માઇનસ આ માઇનસ હોય તેર પ્લસ આ માઇનસ હોય એરર પ્લસ આ પ્લસ હોય તો એરર માઇનસ આ માઇનસ હોય એરર પ્લસ આ પ્લસ હોય તેરર માઇનસ આ માઇનસ હોય એરર પ્લસ આ જ યાદ રાખવાનું આટલી બધી રામાયણ મહાભારત કરી હે છેલ્લે તો આ જ યાદ રાખવાનું થયું એવું નથી સમજ્યા પેલું નથી કહેવત આમ કૂતરું પાછળ પડે એટલે ગમે એવું ઇંગ્લિશ આવડતું હડ અડ નીકળે બસ એવું જ છે એક્ઝામનું જે પ્રેશર હોય છે ને ત્યાં શું થતું હોય છે કે આ બધી વસ્તુ ગોખીને ગયા હોય ને ભૂલાઈ જતી હોય છે ઘણી તો ત્યારે કન્સેપ્ટ બહુ કામ આવે હંમેશા જેના કન્સેપ્ટ પાકા હોય છે ને એ જ બાજી મારે છે એક્ઝામમાં બરાબર બાકી જે ગોખેલું હોય તો કેવું બધી જગ્યાએ રિપીટ થતું હોય ના આપડે ડન છે તો આ વસ્તુ અહીંયા લખીને આપેલી છે ઓકે 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 ચલો કન્સેપ્ટ જોરદાર છે રોહિત હા કન્સેપ્ટ ક્લિયર કરો તો જ મજા છે હજી તો એક નાનો ટોપિક છે તમે સમજો આપણે ખાલી ટેપમાં મિનિમમ મારા ઘેલથી દોઢ કલાક થવા આવ્યો આટલા દોઢ કલાક બગાડ્યો પણ આ મહેનત તમે જોશો ને દોઢ કલાક અત્યારે નહીં ખબર પડે પેપર આપીને આવશો આમાં માર્ક્સ આવી જશે ને ત્યારે બહુ મજા આવશે કે ભાઈ એ દોઢ કલાક આપણો ન હતો સમજ્યા કેમ કે મારી પાસે એક્ઝામ્પલ છે મેં અત્યાર સુધીમાં બહુ છોકરાઓ ભણાય છે ભૂલો કરીને આવતા હોય છે છોકરાઓ માઇનસનું પ્લસ ને પ્લસનું માઇનસ થઈ જતું હોય છે અને એવા છોકરા બે ત્રણ માર્ક્સ માટે રહી જાય ને ત્યારે એને બહુ દુઃખ થતું હોય કે આવી વસ્તુ મને આવડતી હતી છતાં ભૂલ થઈ બરાબર ના આવડતું હોય ને એમાં ભૂલ કરો ને બહુ વાંધો ના આવે મગજ આપણું કેપેબલ થઈ આપણને આવડતું જ નહોતું ખોટું પડ્યું પણ આવડતું હોય ને ખોટું પડે ને એના જેવું દુઃખ ક્યારે જીવનમાં ના હોય ડન છે તો હવે આ પ્રશ્ન આપણે જોઈએ શું લખ્યું છે ધ કરેક્શન ફોર સેગ સેગ કરેક્શન કેવું હોય ક્યાં પૂછાયેલો જો ડબલ ઈ સત્યાવીસ બાર બે હજાર પંદર પૂછાયેલો પ્રશ્ન ટાઉન પ્લાનિંગ ચૌદ બે સોળ

તો કરેક્શન ફોર સેગ ઇઝ અહીંયા લખ્યું જો કરેક્શન ફોર સેગ ઇઝ ઓલવેઝ નેગેટિવ તો એ શું આપ્યું ઓલવેઝ ઝીરો એ તો આવશે જ નહીં ઓલવેઝ એડિટિવ એટલે પોઝિટિવ તો એ તો ના જ આવે ને ઓલવેઝ સબસ્ટ્રેક્ટિવ એટલે એને જ નેગેટિવ કહેવાય તો આપણું આન્સર શું આવશે સી આન્સર આવે તો યોર આન્સર ઇઝ સી કન્સેપ્ટ આવડતો હોય તો આનો આન્સર આપણને આવડી જાય સમજી ગયા આમાં ખબર પડી ભાઈ આ ક્વેશ્ચનમાં બધાને ખ્યાલ આવી ગયો કેમ સી આવ્યો એ કન્સેપ્ટ આપણે આખો લેક્ચરમાં ભણ્યા છીએ આખો વિડીયો જોજો તો જ ખ્યાલ આવશે ખ્યાલ ને ભાઈ મેસેજ કરી દો આ તમારે લખી જ રાખવાનું આ વસ્તુ લખી રાખો એટલે પૂરું થઈ ગયું બધું આવડી જાય બરાબર ને के कमेंट तो करવાનું રાખો એટલે ક્યાંલા ભાઈ ઓકે ચલો બધાને ખ્યાલ આવી ગયો છે એના પછી નેક્સ્ટ જોઈએ ચલો શું કહે છે h इज द डिफरेंस इन हाइट बिटवीन द एक्सट्रीमिटीज ऑफ द चेन लेंथ l

એચ સ્ક્વેર બાય એલ પણ ના આવે એચ સ્કવેર બાય ટુ એલ આવે એચ બાય એલ પણ ના ટુએલ પણ ના આવે આપડા ત્રણ સૂત્ર હતા જો ફરીથી લખી દઉં છું કરેક્શન ડ્યુ ટુ સ્લોપ એક આબી પૂછે એલ માઇનસ અંડર રૂટમાં એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર બીજું સૂત્ર હતું એલ કૌશમાં વન માઇનસ કોસ થી ત્રીજું સૂત્ર હતું એચ સ્ક્વેર ભાગ્યા ટુએલ બરાબર મોસ્ટલી મેં જોયું છે બધા ગોખી કાઢતા હોય

પંચાયતની એક્ઝામ મારા ખ્યાલથી લેવાઈ હતી એમાં ક્વેશ્ચન પૂછ્યો જુઓ ધ એરર ફોર સેગ ઇઝ એરર ફોર સેગ ઇઝ હવે બધા ગોખી શું નાખે છે ખબર સેગ આવે એટલે નેગેટિવ શું ગોખાઈ જાય સેગ લખ્યું એટલે નેગેટિવ કરી દેવાનું પણ શું કરેક્શન નેગેટિવ આવે હવે અહીંયા ખાલી એણે શું કરી નાખ્યું છે જો આ પોઈન્ટ એરર લખી દીધું બસ અહીંયા શું લખી દીધું એરર ઓપ્શન પણ તમે જો બધા મળતા આવે ઓલવેઝ જીરો ઓલવેઝ એડેટિવ ઓલવેઝ સબસ્ટ્રેક્ટિવ નન એટલે આપણે અતુલ કે કોઈ પણ એમસીક્યુ ની બુક ગોખી મારી હોય એમાં કરેક્શન ડ્યુ ટુ સ્લેગ આન્સર શું આવે સબસ્ટ્રેક્ટિવ જો કોકે જવાબ બી આપ્યો સબસ્ટ્રેક્ટિવ આપ્યો જવાબ કેમ આપણે શું કરીએ છીએ ગોખી નાખીએ મેં તમને કીધું કે ભાઈ કરેક્શન ડ્યુ ટુ સેગ ઓલવેઝ શું આવશે નેગેટિવ પણ અહીંયા પૂછ્યું છે શું એરર

એરર વાંચવાનું ભૂલી ગયા કેમ ભૂલાઈ જાય તમારો એક માર્ક જતો રહ્યો સમજ્યા વસ્તુ એટલે પ્રશ્ન એકવાર વાંચવાનો સરખો ડાયરેક્ટ ગપ્પા નહીં મારવાના બરાબર છે આ જ વસ્તુ શીખવાની છે ડન આવી રીતે બધા ક્વેશ્ચન આપણે લેક્ચરમાં શું કરવાનું છે થિયરી ભણીને આખા લેકચરમાં એમસીક્યુ ની ટેસ્ટ એટલા માટે જ કન્ડક્ટ કરવાની છે તમને ખબર પડે તમારી ભૂલ ક્યાં થાય છે સમજી ગયા વસ્તુ તો આ ક્વેશ્ચન આ રીતે થાય એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આ બાકી છે કરેક્શન ઇન્ટેપ ડ્યુ ટુ સ્લોપ સ્લોપ કરેક્શન નું સૂત્ર પૂછ્યું છે એનું ઇક્વેશન તો આપણે પહેલું ઇક્વેશન જે એક્ઝેક્ટ ફોર્મ્યુલા સાબિત કર્યું એવું હતું એલ માઇનસ અંડર રૂટમાં એલ સ્કવેર માઇનસ એચ સ્કવેર તો જો આ બધા જોડવા જ લાગે છે પ્રશ્નો અહીંયા એચ આવે બધા પ્રશ્નો કેવા લાગે છે જોડવા અમુકમાં પ્લસ છે અમુકમાં માઇનસ છે પણ આપણને ખબર હોવી જોઈએ સાચું ઇક્વેશન કયું છે એલ માઇનસ અંડર રૂટમાં એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર તો યોર રાઇટ આન્સર ઇઝ એ જો આની જોડે કમ્પેર કરો આપણા પ્લસ તો ક્યાંય આવતું નથી બરાબર અહીંયા કંઈ પ્લસ તો આવતું નથી ઓકે અહીંયા પ્લસ કરી નાખો ઓકે અહીંયા એલ સ્ક્વેર જ છે બે સેમ જવાબ થઈ જશે એટલે અહીંયા એલ સ્ક્વેર જ રહેવા દઈએ એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર આવીતના પ્રશ્ન પૂછેલો છે

ઓકે બધા બી જવાબ લખ્યો છે વાવડે છે ઓકે સરસ સરસ એના પછી જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે આ તો બાકી છે ઓકે શું કહે છે પુલ ઇફ પુલ એપ્લાયડ પુલ એટલે ખેંચાણ આપણે એને ખેંચાણ આપીએ છીએ

એના ઉપર એમસીક્યુ પણ પૂછાયેલા છે ઓકે વાત કરી છે તો પાછળ એટલા માટે રાખ્યું તમને ખ્યાલ આવે આ બધું ભણ્યા પછી બરાબર છે ચલો ખ્યાલ આવે તમને શું છે ગુજરાતીમાં જ ભણાવું છું મયંક આપણે બધું જ વસ્તુ ગુજરાતીમાં જ બોલીએ છીએ પણ અમુક ટમ લખ્યા છે એ મારે ત્યાં બોલવું પડશે બરાબર ને ઓકે ચલો તો ટેપ્સ કેના માટે યુઝ થાય તો આપણે શરૂઆતમાં જ વાત કરી કે ભાઈ ટેપ કેના માટે યુઝ થાય તો ડિસ્ટન્સ માપવા માટે અંતર માપવા માટે વપરાય તો લખ્યું છે છે ટેપ્સ આર યુઝ ફોર મોર એક્યુરેટ એક્યુરેટ મેઝરમેન્ટ મતલબ આ ચેન વધારે ટેપ એરર આવવાના ચાન્સીસ વધારે હોય છે એમાં શું થાય કડીઓ ખુલી જાય વધારે ખેંચાઈ જાય લાંબી થઈ જાય એવા બધા ચાન્સીસ બહુ હોય છે આમાં ઓછા ટેપમાં એટલે અત્યારે ક્યાંય ચેન ઓછી જગ્યાએ વપરાય ટેપ વધારે વપરાતી હોય છે એટલે થોડું વધારે એક્યુરેટ રીડિંગ આપણને આપે છે ટેપના પ્રકાર લખ્યા છે કેટલા પ્રકારની ટેપ આવે તો સૌથી પહેલી આવશે ક્લોથ અથવા લિનેન ટેપ લિનેન અથવા ક્લોથ એટલે શું કપડાની ટેપ આવે કાપડની હોય કાપડની હોય શું કહે છે લિનેન ટેપ આર ક્લોઝલી વુવન લિનન એન્ડ વાર્નિશ ટુ રેઝિસ્ટ મોઇશ્ચર આનો મતલબ સમજાવું શું કહે છે ગુજરાતીમાં આપણે સમજીએ કપડું હોય કપડાની ટેપ એક્ઝેક્ટ કપડું લઈએ કોટન ના અથવા લિનન નું લીધું એની ટેપ બનાવી ઉપર ઉપર રીડિંગ તમે સાઇટ લઈને મેઝરમેન્ટ કરો તો સાઈટ તમારી એકદમ ડ્રાય હોય ના હોય ત્યાં ઘણી જગ્યાએ શું હોય હોય પાણી બી ભેજ પણ હોય તો તમે ટેપ જમીન ઉપર મૂકો ભીની થઈ જાય ભીની થઈ જાય એટલે પકડી જાય તો એવું ના થવા દેવું હોય તેની ઉપર શું લગાવ્યું હોય વાર્નિશિંગ કરેલું હોય જો વાર્નિશિંગ એટલે શું છે એવું કેમિકલ આવે જે લગાવવામાં આવે તમે પેઇન્ટિંગ ને આ બધું કરતા હોય ને જે ઉપર વાર્નિશ કરાવતા હોય છે કે જેથી શું થાય એના ઉપર પાણી અડે ને તો બી એને કઈ અસર ના થાય નગર પેન્ટિંગ તો કેવું એની ઉપર પાણીથી પોતું મારો તો વિખાઈ જાય આખું એની ઉપર વાર્નિશ દો ને પછી કઈ ના થાય એક જાતનું કોટિંગ છે ના ના ટેપ તમે પેલા ટેલર હોય એ બધા પાસે જે ટેપ હોય ને આ લિનન ટેપ બરાબર આર જનરલી ટેન મીટર દસ મીટર લાંબી વીસ મીટર પચીસ મીટર એન્ડ થર્ટી મીટર લોંગ આવી જેવી જોઈએ એવી માર્કેટમાં મળી જાય ઇન લેન્થ એન્ડ ટ્વેલ ટુ ફિફટીન એમ એમ વાઇડ મતલબ એની પોળાઈ કેવી હશે લંબાઈ અને પોળા હોય ને આને એની લેન્થ કહેવાય ટેપની અને આને આની શું છે વિડ્થ અથવા પોળાઈ બરાબર લંબાઈ અને પોળાઇ જનરલી આટલી હોય છે આર એન્ડ એન્ડ જનરલી યુઝ ફોર ઓપસેટ મેઝરમેન્ટ એકદમ વજનમાં હલકી હોય અને ફ્લેક્સિબલ ગમે એમ વાળી શકાય ક્યાં વપરાય ઓફસેટ માપવા માટે આ આમસીક્યુ પૂછાય છે એટલે તમારી જમીન છે એ બીસીડી આ ચાર પોઈન્ટ છે હવે આની અંદર હું તમારે બધું સર્વે આ બધું જ ભણવામાં આવશે સર્વેંગ અત્યારે ખાલી આવ્યું છે એટલે વાત કરીએ તો આ સર્વેંગમાં આ એ બીસીડી જે મેન સર્વે લાઈન કહેવાય કેમ કે આ બધા તમારા મેઇન સર્વે પોઈન્ટ છે એને જોડતી લાઈન મેન સર્વે લાઈન આ પણ મેન સર્વે લાઈન આ પણ મેન સર્વે લાઈન આ બધી મેન સર્વે લાઈન થઈ કેમ કે બધા મેન પોઈન્ટ જોડીએ છીએ એવું લઉં તો આને શું કહેવાય બેઝ લાઈન શું કહેવાય જે એરિયાને ઓલમોસ્ટ બે ભાગમાં ડિવાઈડ કરે સરખા ભાગમાં એમ અથવા બે ભાગમાં વેચી દે બેઝ લાઈન હવે જે બી મેજરમેન્ટ થશે ને આ બેઝ લાઈનના રેફરન્સમાં થાય

કોઈ ખૂણે અથવા કોઈ એંગલે ધારો કે નેવ ડિગ્રી એ માપો તો નાઇન્ટી ડિગ્રી નો ધારો કે ઝાડ છે આ ઝાડનું ડિસ્ટન્સ તમે માપ્યું નેવું ડિગ્રી આ લાઈન થી તો આ પરપેન્ડિક્યુલર ઓપસેટ થયો લંબ ઓફસેટ આ બધું જ ભણવાનું છે આ જસ્ટ ખાલી લખું છું આવી રીતના કોઈ ઠીટા એંગલે તમે ધારો કે મંદિર છે મંદિરને માપ્યું તો મંદિર ઠીટા એંગલે માપ્યું તો એને ઓબ્લિક ઓપસેટ કહેવાય કેમ કે નાઇન્ટી ડિગ્રી ઉપર નથી કોઈ બીજા એંગલ ઉપર છે તો આવા બે પ્રકારના તમને શું જોવા મળે ઓફસેટ જોવા મળે તો એક સમયે ઝાડનું ડિસ્ટન્સ ખોટું માપી લો તો વાંધો ના આવે કેમકે એનાથી બીજા ઉપર અસર ના થાય પણ જો બેઝ જ લાઈન જ ખોટું હશે તો પછી એનાથી બધું માપશો એ ખોટું જ આવશે સમજ આપણો પાયો જ પાકો ના હોય તો બીજું કંઈ આવડવાનું જ નથી તો બેઝ લાઈન હંમેશા સારા ઇક્વિપમેન્ટથી મપાય ઓફસેટ તમે ગમે એનાથી માપો જ ચાલી જાય એક સમયે તો આ ટેપ બહુ એક્યુરેટ નથી ક્લોથ અથવા લિનેન્ટ ટેપ એટલે આપણે એને શું કરીએ છીએ કે

સોરી અ અલીન ટેપ રેનફોર્સ વિથ બ્રાસ આ યાદ રાખજો બ્રાસ એન્ડ કોપર વાયર્સ ટુ પ્રિવેન્ટ સ્ટ્રેચિંગ ઓર ટ્વિસ્ટિંગ ફાઈબર ઇઝ કોલ્ડ એઝ અ મેટાલિક ટેપ બરાબર હવે શું થતું હતું કપડાની ટેપ ખેંચાઈને ફાટી જતી હતી અથવા એને ટ્વિસ્ટ કરવામાં તૂટી જાય તો એવું થઈને તૂટી જાય એવું ના થવા દેવું હોય તો મારે અંદર શું કરવું પડે કઈક એવી વસ્તુ નાખવી પડે જે ટેન્શનને રેજીસ્ટ કરે તો એની અંદર શું નાખતી તું કોપરના

તો એ લોડ ના લઈ શકે કેમ કે બ્રિટલ બટકણું છે ચોક છે ચોક એને તમે આમ દબાવો કશું ના થાય ખેંચો તો દબકી જશે ડન છે તો હવે એને ખેંચવાની બી મારે કેરેક્ટરિસ્ટિક વધારવી હોય ટેન્શન સામે એને મજબૂત બનાવવું હોય ખેંચાણ સામે તો એની અંદર કંઈક વસ્તુ ઇન્જેક્ટ કરવી પડે જે ટેન્શન લઈ શકે તો એ વસ્તુ શું છે સ્ટીલ છે અથવા સળિયા આપણે એવું જરૂરી નથી કે સ્ટીલ એને રેન્ફોર્સમેન્ટ આપણે કહીએ છીએ શું કહીએ છીએ રેન્ફોર્સમેન્ટ બરાબર રી ઇન્ફોર્સડ કરવું એટલે અંદર ઇન્જેક્ટ કરવું એટલે આપણે શું કર્યું જે જગ્યાએ ટેન્શન આવે છે ત્યાં સળિયા નાખી દીધા સ્ટીલ વધારે સારું એ આપણે આરસીસીમાં જોઈશું કેમ સારું છે કેમ નથી એ બધું ત્યાં આવશે પણ એ જ રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટનો મતલબ શું થયો સિમેન્ટ કોન્ક્રીટ છે કોન્ક્રીટ પણ અલગ અલગ પ્રકારના હોય લાઈમ આવે સિમેન્ટ કોન્ક્રીટ આવે બધા અલગ અલગ કોન્ક્રીટ છે એમાંનું આપણે સિમેન્ટ વાપર્યું છે સિમેન્ટ કોન્ક્રીટની અંદર સળિયાને ઇન્જેક્ટ કર્યા છે એટલે રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ નામ આપ્યું તો અહીંયા બી જો રેનફોર્સ શબ્દ વાપરેલો જો ટેપ ઇઝ રેનફોર્સ્ડ વિથ રીઇન્ફોર્સ્ડ કરવું એટલે શું કે લિનેનની ટેપની અંદર આપણે કોપર અથવા બ્રાસના વાયર અંદર શું કરી દીધા રીઇન્ફોર્સ્ડ કર્યા એટલે ખેંચાણ આવે ને તો વાંધો ના આવે બધું કોણ લઈ લે ટેપ તમારે સમજવું એમ તો એ સમજી શકાય તમારે કાગળ લેવાનું હાથમાં એક કાગળ લેવાનું કાગળને જોડથી આમ ખેંચવાનું ફાટી જશે ફાટી જાય હવે બીજું કામ કરવાનું કાગળ એ જ વસ્તુ એ જ કાગળ બે હાથે પકડવાનું બીજું નવું વચ્ચે સ્ટીલના પતલા પતલા વાયર લઈ લે એને જોડી પકડી રાખવાનું હવે જોડથી ખેંચો ફાટે ના ફાટે કેમ ના ફાટે બધો લોડ કોના ઉપર જતો રહે સ્ટીલના વાયર ઉપર સ્ટીલ તૂટે ના તૂટે તો સેમ ટુ સેમ કોન્ક્રીટમાં અને આ બધામાં એવું હોય કે કોન્ક્રીટ ઉપર આમ ખેંચાણ આવે ને તો એ બધો લોડ કોના ઉપર જતો રહે સ્ટીલ ઉપર અને સ્ટીલ તો તૂટે નહીં એટલે વાંધો ના આવે ન તો આ રીતે પ્રેક્ટિકલી બી તમે સમજી શકો ઘણી વસ્તુ અહીંયા પ્રેક્ટિકલ તમને સામે કરીને બતાવીશ બરાબર કે કાગળ છે એને તો ફાટી જાય એની જગ્યાએ જોડે તમે સ્ટીલના વાયર પકડી રાખો ને પછી ખેંચો તો ના ફાટે કેમ એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ શું થઈ ગઈ હોય વધી ગઈ હોય ક્લિયર છે તો એટલા માટે આમાં શું કરવામાં આવે છે રી ઇન્ફોર્સ કરવામાં આવે છે ઇટ ડઝ નોટ સ્ટ્રેચ એઝ ઇઝીલી એઝ ક્લોથ ટેપ બરાબર કપડાની ટેપની જે મને ઇઝીલી સ્ટ્રેચિંગ ના કરી શકાય અથવા ફાટે નહીં કેમ એમાં વાયર નાખી દીધા છે ડન ઇટ ઇઝ કોમનલી યુઝ ફોર ઓપસેટ મેજરમેન્ટ આ પણ એટલી એક્યુરેટ નથી એટલે આનાથી પણ આપણે ઓપસેટ જ માપીશું બેઝ લાઈન ના માપી શકાય ડન તો આ વાત થઈ મેટાલિક એના પછી સ્ટીલની ટેપ સ્ટીલ ટેપ્સ વેરી ઇન ક્વોલિટી એન્ડ એક્યુરેસી ઓફ બટ અ પુઅર સ્ટીલ ટેપ ઇઝ જનરલી સુપેરિયર ટુ અ ક્લોથ ઓર મેટાલિક ટેપ સ્ટીલ ટેપમાં પણ બહુ બધી ક્વોલિટી આવે બરાબર બધી સ્ટીલની ટેપ જે આવે એ એક સરખી ના હોય અમુક સારી ક્વોલિટીની હોય અમુક ખરાબ સ્ટીલ જેવું વાપર્યું એના ઉપર પણ એવું કે છે કે ખરાબમાં ખરાબ તમે સ્ટીલની ટેપ લેશો ને તોય આગળ જે આપણે ભણ્યા ને ક્લોથ અને લીનેન ક્લોથ અને મેટાલિક એના કરતાં તો સ્ટીલ ટેપ ફાર બેટર હશે સારી હશે બરાબર એ વસ્તુ લખીને આપી છે એટલે સ્ટીલ ટેપથી પણ એકચ્યુઅલીમાં આપણે ઓફસેટ મેજરમેન્ટ જ વધારે કરતા હોઈએ છીએ કેમ કે સૌથી એક્યુરેટ ટેપ છે અને પછીની છે ઇનોઆર ટેપ મોસ્ટ આઈએમપી છે એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન ઘણી આવેલા છે શું કહે છે ઇટ ઇઝ મોસ્ટ એક્યુરેટ ટેપ યુઝલી યુઝ ફોર લિનિયર મેઝરમેન્ટ ઓફ વેરી હાઈ ડિગ્રી ઓફ પ્રિસિઝન સચ એઝ મેઝરમેન્ટ ઓફ બેઝલાઈન જો આ વસ્તુ માર્ક કરીને રાખવાની છે લાલ કલર થી મોસ્ટ આઈએમપી ઇનવર્ટ ટેપ ઇઝ યુઝ ટુ મેજર બેઝલાઈન કેના માટે છે બેઝલાઈન ઉપર થાય डन છે તો શું કહે છે ઇટ ઇઝ મોસ્ટ એક્યુરેટ ટેપ યુઝ મેઇનલી ફોર લિનિયર મેઝરમેન્ટ ઓફ વેરી હાઈ ડિગ્રી ઓફ પ્રિસિઝન પ્રિસ ઓકે બીજી વસ્તુ સમજો ધ ઇનવાર ટેપ આ પહેલો એમસીક્યુ આ પૂછાય બીજું એમસીક્યુ ધ ઇનવાય ટેપ ઇઝ મેડ ઓફ એલોય ઓફ નિકલ છત્રીસ ટકા એમાં નિકલ હશે અને સ્ટીલ કેટલું હશે ચોસઠ ટકા એ કયા મટીરિયલની બનેલી છે તો સ્ટીલ અને નિકલ निकल के टुकड़े 36 टका स्टील के टुकड़े तो गए 64 परसेंट 64 टका दर बिजु इट कैन बेंड एंड इट्स थर्मल कॉफ़ीशिएंट ऑफ एक्सपांसन इज ऑलमोस्ट जीरो आता है एमसीक्यू तो है क्वेश्चन नंबर वन मोस्ट आईएमपी क्वेश्चन नंबर टू मोस्ट आईएमपी क्वेश्चन नंबर थ्री मोस्ट आईएमपी આનો થર્મલ કોફિશિયન્ટ આલ્ફા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ઝીરો હોય જોજો ઝીરો નથી કીધો એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ઝીરો એટલે આપણું જે પેલું સૂત્ર હતું લંબાઈમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ એલ આલ્ફા ડેલ્ટા ટી હવે અહીંયા જુઓ આલ્ફાની વેલ્યુ ઝીરો થઈ જાય ઓલમોસ્ટ ઝીરો તો ચેન્જ ઇન લેન્થ ઓલમોસ્ટ શું થઈ જાય ઝીરો થઈ જાય મતલબ આ ટેપમાં લંબાઈમાં ફેરફાર થવાના ચાન્સીસ બહુ ઓછા છે એટલે મોસ્ટ એક્યુરેટ ટેપ કહેવાય તો આ ત્રણ ક્વેશન આમાં પૂછાઈ શકે તમને એમસીક્યુ એવું પૂછે સૌથી સારી ટેપ કઈ છે તો ઇનવા ટેપ બીજું માટે યુઝ થાય તો બેઝ લાઈન માટે એમાં સ્ટીલ ચોસઠ ટકા નિકલ છત્રીસ ટકા એનો થર્મલ કોફિશિયન્ટ આલ્ફા ઓલમોસ્ટ કેવો હોય છે ઝીરો હોય છે ટન તો આટલી પ્રકારની ટેપ આવે એના એમસીક્યુ જોઈએ આપણે ઓકે શું કહે છે વીચ ટેપ ઇઝ બેસ્ટ ફોર

ક્લોથ ટેપ છે લિનેન છે સ્ટીલ છે આશિષ ખોટો જવાબ ઓકે છે સાચો જવાબ મયંકભાઈ ઇનવાર બધાના જવાબ સાચા આશિષ ઓકે ડી બરાબર ખબર પડી ગઈ શું આવે ફોર આન્સર ડી ઇનવાર ટેપ આગળ ભણી નાયા બરાબર બધાથી સારી બેઝ લાઈન માપવા માટેની ટેસ્ટ કઈ છે ટેપ કઈ છે ઇનવાર ટેપ ડન છે ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ થર્મલ કોફિશિયન્ટ ઓફ એક્શન કોફિશિયન્ટ લખીને ના આવતા હા અલમોસ્ટ જીરો ના આપ્યો હોય તો આપણે જીરો લખી શકીએ પણ અલમોસ્ટ જીરો છે એટલે આન્સર તો તમારે એ જ કરવાનો એક્ઝેક્ટ જીરો આપણે ના કહી શકીએ અલમોસ્ટ જીરો છે મતલબ જીરોની નજીક સાવ જીરો ના કહી શકાય એમ बराबर ना माय इनोर फेयर फॉर थाई बहु ना था आंसर इज ए का भी त्या जोयु एज वस्तु यहां आई डन छे ओके परफेक्ट एना बची જોઈએ इंग्रेडिएंट्स ऑफ मैन्युफैक्चर मैन्युफैक्चर ऑफ इनवर्ट टैप कंसिस्ट ऑफ मैन्युफैक्चर से મતલબ ઇન્વા ટેપમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ હોય તો આ કન્ફ્યુઝિંગ છે જો ચોસઠ છત્રીસ તો યાદ રાખીને જાઓ પણ નિકલ કે છત્રીસ સ્ટીલ આવે શું આવે કન્ફ્યુઝન થઈ જાય તો આપણે યાદ શું રાખવાનું છે ચોસઠ છત્રીસ ચોસઠ અને છત્રીસ બરાબર તમારા સિવિલ એન્જિનિયરિંગ જે લોકોએ ભણ્યું છે એમાં સબ્જેક્ટ કયો આવે છે સ્ટીલ નિકલ આપણે ભણવામાં આવે છે નથી આવતું તો આપણે શું યાદ રાખવાનું સ્ટીલ આવે એટલે સ્ટીલ આપણે વધારે આવે તો સ્ટીલ હંમેશા વધારે હોય એમાં બસ આ રીતે યાદ રાખવાનું આપણે સ્ટીલ ભણીએ છીએ સ્ટીલ આપણે ભણવામાં વધારે આવે તો ચોસઠ ટકા એટલે સ્ટીલમાં આવે એટલે કન્ફ્યુઝન ના થાય જો આમાં આમાં નિકલ ચોસઠ ટકા એટલે આ તો નહીં જ આવે ઓકે અહીંયા ભૂલ છે હો ભાઈ આ બી વાળામાં અહીંયા સ્ટીલ હશે ચોસઠ ટકા સ્ટીલ અને છત્રીસ ટકા નિકલ આ રીતે થશે

અમાકો પડી ઓફસેટ મેઝરમેન્ટ ઓકે સાચો આન્સર બધાનો ચલો એક વસ્તુ મેં તમને કરાવવાની આગળ કીધી હતી ફટાફટ એકવાર કરાવી દઉં છું પ્રશ્ન તો બધા ઓલમોસ્ટ આપણા પૂરા થઈ ગયા હટન અહીંયા એક વસ્તુ કરાવી દઉં છું જોઈ લેજો ખાસ કે આખું સિવિલ આપણે ભણશું અથવા સર્વે ભણશું કે જે બી ભણશું જ્યાં જોશો ત્યાં કોચ ઠીટા સાઇન ઠીટા ટેન ઠીટા બધી વસ્તુ આવે છે તકલીફ ક્યાં થાય છે આપણને વસ્તુ આવડતી નથી અથવા ભૂલાઈ ગઈ હોય છે બરાબર ત્રિકોણો મેટરી આવે એટલે આપણે થોડા કન્ફ્યુઝ થઈ જઈએ બરાબર એ વસ્તુ સિમ્પલ વેમાં માં શીખવાડું બરાબર યાદ તમને યાદ હોય તો વેલેન આ રીતે યાદ રાખી લેજો જો આ દર વખતે આવશે દર વખતે કન્ફ્યુઝન ના થવું જોઈએ આ ત્રિકોણ હોય ને આ ખૂણાને આપણે ઠીટા કહીએ ઠીટા ને અડેલી જે બાજુ હોય ને એને પાસેની બાજુ પાબા કહેવાય એ લખી દઉં પાબા એટલે પાસેની બાજુ ઠીટા ને અડેલી બાજુ આની સામે હોય એને કહેવાય સામેની સામેની બાજુ બાજુ સાબા એટલે થાય ડન ઓકે આને શું કેવાશે કણ ડાયાગોનલ અથવા કણ બરાબર ક ક કહેવાય ઓકે તો ત્રિગોનોમેટ્રી વિધેય તમારે યાદ રાખવા હોય તો સાદી મેથડ આવી છે સાઈન સાઈન બહુ રસોઈ બનાવવાનો શોખીન છે સાઈન શાક બનાવે છે બરાબર બહુ નેચરલ છે અને શાક ખાવું ગમે છે એટલે શાક બનાવે છે પણ કોસ છે એ ખાવા પીવાનો શોખીન છે એ કોસ પાક બનાવે છે બરાબર

અને કોટ જે છે એના ખીચામાં પાસા પડ્યા છે એટલે શું કરે છે પાસા ફેંકે છે અને તો યાદ રખાય કોઈ દિવસ ભૂલાય નહીં તમને શું જુઓ સાઈન શાક બનાવે છે કોસ પાક બનાવે છે કોસેક કસાઈ છે સેક કપાલા છે ટેન સાપા વાંચે છે કોટ પાસા ફેંકે છે બસ આવી રીતે યાદ રાખી લો એટલે એમને આવડી જાય સાઈન સામેની બાજુ ભાગ્યા કોસ પાસે બાજુ ભાગ્યા કણ કોણ ભાગ્યા સામેની બાજુ પાસે ની બાજુ ટેન સામેની બાજુ ભાગ્યા પાસે ની બાજુ કોટ પાસે ની બાજુ ભાગ્યા સામે ની થઈ ગયું યાદ ઓકે તો આ વસ્તુ આપી છે ક્લિયર તો આ વિધેયને આ રીતે યાદ રખાય હવે આખા સિવિલમાં તો આપણું સર્વેઇંગ જે તે ભણશું ત્યાં બધે સાઈન કોસ આ તે આવે તારી રીતે યાદ રાખી લેવાનું સાઈન શાક બનાવે છે કોષ પાક બનાવે છે કોશેક કસાઈ છે શેક કપાલા છે ટેન્સ સાપા વાંચે છે કોટ પાછા ફેંકે છે એમને યાદ આવી ગીત બનાવી દેવાનું ચકાચક બરાબર જેને આવડતું હોય વેલ એન્ડ ગુડ પણ આમાં તકલીફ હોય છે એટલા માટે આવું કંઈક બનાવ્યું છે કે ભાઈ યાદ રાખજો ઇઝીલી યાદ રહીએ કેમ કે આ બહુ વપરાશે તમે બીજા સબ્જેક્ટ બી કરશો એમાં પણ અને હજુ પણ સર્વેઈંગમાં પણ જ્યાં ત્યાં વસ્તુ આવશે સાઈન કોસ એ ક્યારેક શું વપરાશે આપણે કહીશું ભાઈ સાઈન ક્યારે વાપરવું કોસ ક્યારે વાપરવું આપણે કહીશું ડન છે ખબર પડી ગઈ ભાઈ જો આ એક ટોપિક આપણે ટેપ ભણ્યા અને ટેપના કરેક્શન ભણ્યા ઓલમોસ્ટ બે કલાક થયા તમે સમજી શકો છો ઇન ડિટેલ આપણે કર્યું પછી મેં તમને એમના શોર્ટકટ પણ આપ્યા કેવી રીતે યાદ રખાય એટલે આપણે કન્સેપ્ટ પણ શીખવાના છે અને એના એમસીક્યુ પણ કરવાના છે ડન છે આ રીતે જ બધી વસ્તુ આપણે ભણવામાં આવશે ક્લિયર ઓકે મજા આવીને ભાઈ બધાને મેસેજ કર દો કંઈક શીખવા મળ્યું ને તમને ઇન શોર્ટ એમ આ વસ્તુમાંથી બે પ્રશ્ન પૂછાઈ જશે ને તો એક્ઝામમાં મજા આવી જશે સમજ્યા વસ્તુ સર્વેઇંગ સર્વેયરની એક્ઝામનો જે સિલેબસ છે ને એમાં બીજા સબ્જેક્ટ બી હોય છે પ્રીવિયસ યર મુજબ બરાબર પ્રીવિયસ યરના આપણે પેપર જોઈએ તો એમાં બીજા સબ્જેક્ટ પણ હોય છે એવું જરૂરી નથી પણ હવે નવો સિલેબસ શું આપે છે જોવો પડે કેમકે ઘણું બધું ચેન્જ થયું છે તો કઈક ફેરફાર હોય તો આપણને ખ્યાલ આવે એક્ઝામ હજુ કોઈ આઈડિયા નથી પણ આપણે એવું જ માનીને ચાલવાનું બે ત્રણ મહિનામાં આવી જશે ત્રણ મહિનામાં આપણે પ્રિપરેશન પતાવી દેવાની મોડી આવે શું વાંધો તમારી રિવિઝન થશે બરાબર ને બેચની વાત કરતો અહીંયા તો બેચની વાત કરેલી છે સર્વેયર બધી જ વસ્તુની આમાં જ તૈયારી કરાવવામાં આવશે ફીઝની વાત છે તો અગિયાર ફી છે પણ સાત તારીખ પહેલા સેવન્થ ડિસેમ્બર કાલ રાતે બાર વાગ્યા પહેલા જો તમે લેશો કોર્સ તો તમને આ કોર્સમાં પંદરસો રૂપિયા ડિસ્કાઉન્ટ છે મતલબ માત્ર નવસો નવ્વાણુંમાં માં પડશે બરાબર અને ખાલી જેને ટેકનિકલ જોતું હોય એના માટે પણ સાહેબે લોન્ચ કર્યું છે સાત હજાર નવસો નવ્વાણું પાર્ટ એ પાર્ટ બી બધું જ અંદર કવર થઈ જશે લાઈવ પ્લસ રેકોર્ડિંગ પ્લસ ડેલી આવું ભણશું પાછળ એના એમસીક્યુ બી થોડા સોલ્વ કરશું થોડી ટેસ્ટ પણ તમારી હશે પ્લસ સબ્જેક્ટ એટલે આખી ટેસ્ટ હશે અને ઓવરઓલ આખો સિલેબસની પણ ટેસ્ટ હશે આ બધી વસ્તુ આ બેચમાં છે બરાબર હવે કાલ રાતે પણ આપણો એક લેક્ચર છે સોઇલ મિકેનિક્સનો લેક્ચર છે દસ વાગે સેમ એટલે કાલે રાતે દસ વાગે આપણે મળવાનું છે પાછું બરાબર સોઇલ મિકેનિક્સ માટે ડન આ ઓનલાઈન ઓનલાઈન આ રીતે જ લાઈવ ચાલશે બરાબર એપ્લિકેશનમાં હશે ઓકે ચલો સરસ સતીષભાઈ બહુ મજા આવી નવું શીખવા મળ્યું સરસ થેન્ક યુ હજુ ઘણું બધું શીખવા મળશે ચલો ઓલ ધ બેસ્ટ બધા પ્રોપર પ્રિપરેશન કરજો બરાબર કાલે સાંજે પાછા મળીએ તમારા ફ્રેન્ડને પણ શેર કરો મેક્સિમમ કે જેથી એ જોડાઈ શકે લાઈવ આ રીતે યુટ્યુબમાં બરાબર અને યુટ્યુબમાં લેક્ચર ભરવા માટે આવજો ડન જયહિંદ મળીએ બંધ કરો લેક્ચર કે જ ન બંધ કરો પતિ